અને પુત્ર દક્ષિણ, અશ્વિન અને ઘનશ્યામ, આ ત્રણ પુત્રોના નામ આપણને મળે છે. ત્યારબાદ જોઈએ તો આ સર્જક એમના સાહિત્ય દ્વારા જેમ આપણા હૃદયની ખૂબ નજીક પહોંચ્યા છે, તો એ રીતે એ વાઇબ્રેશન પણ એકબીજા એ છે કે આપણા બહુ જ નજીકના સ્થળમાં, સ્થાનમાં તેમનો જન્મ અને અને એમનું બચપન વીત્યું છે. અને સૌથી વધુ તો આટલું સાત્વિક એમનું ચિત્ત હૃદય એટલે પણ બન્યું છે કે બહુ જ મોટી હસ્તી જેનું નામ છે જલારામ બાપા વીરપુર, એ ગામમાં તેમનો જન્મ થયો હતો. એ જ વિસ્તારમાં ડુંગરની ખીણોમાં કલકલ વહેતી નદીઓમાં તેમનું બચપન વીત્યું હતું. ડુંગરની ધારો, પથ્થરની ખાણો, નદીઓ પ્રત્યે તેમને ખૂબ અનુરાગ હતો. તેમની જીવન પંથ અને જીવન રંગ નવલકથા આત્મકથામાં તેમણે ઉલ્લેખ્યું છે કે તેઓ ભેંસો ચારવા માટે જતા અને ખૂબ આસપાસના પ્રકૃતિમાં તેઓ એ ફરવા માટે જતા. કદાચ આ નાનપણમાં એમણે સ્વીકારેલું, ગ્રહણ કરેલું આ પ્રકૃતિ દર્શન એ પછી એમની ટૂંકી વાર્તામાં આપણને અભિભૂત થતું દેખાય છે. પરિણામે મોટી ઉંમરે તેઓ દાર્જિલિંગ, હિમગીરી અને શિમલાના પ્રવાસો પણ કરી શકે છે. જ્યારે અમદાવાદ એ સારાભાઈ ને ત્યાં એ ટીચર તરીકે એ જાય છે, ત્યારે એ કુટુંબ સાથે દાર્જિલિંગ, શિમલાના પ્રવાસો પણ કરે છે. પ્રકૃતિની આ લીલાના દર્શને તેમનામાં રંગદર્શિતાનો પાસ થયો, એટલે કે એમને રંગ ચડ્યો અને સમય જતા ધૂમકેતુની નવલિકાનું મુખ્ય આકર્ષણ બની રહ્યા. એક ગામથી બીજે ગામ એ ભણવા માટે જતા ત્યારે રાતવરતના કેટલી બધી જગ્યાએ વૃક્ષ નીચે પણ એમ રાતવાસો કર્યો એમની આત્મકથામાં છે. અને રજપૂતાની વાર્તામાં આપણને એ બચપનના અનુભવો અને વર્ણનો આપણને જોવા મળે છે. વીરપુરમાં 7 ધોરણ સુધી અભ્યાસ કરી અંગ્રેજી 4th ચોપડી કરવા માટે તેઓ બિલખા ગયા. અંગ્રેજી 5મી જેતપુરમાં અને અંગ્રેજી 6ઠી ચોપડી પોરબંદરમાં કરી ત્યાંથી જ તે 1914માં મેટ્રિકની પરીક્ષા પાસ કરે છે. આ રીતે જુદા જુદા પ્રાથમિક ધોરણના જુદા જુદા ગામમાં, જુદી જુદી સ્કૂલમાં એ ધૂમકેતુ સમય વિતાવે છે. અને ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો થયા જ્યારે કોલેજમાં આવે છે અને ઘણા સમય પછી એ કોલેજની ડિગ્રી મેળવે છે. મુખ્ય વિષય સંસ્કૃત અને અંગ્રેજી વિષય સાથે તેમણે બીએ ની ડિગ્રી મેળવી જુનાગઢની બાવદીન કોલેજમાંથી. વ્યવસાયની વાત કરીએ તો શરૂઆતથી જ એ જેને આપણે કહી શકીએ સાવ સામાન્ય કે ગરીબ પરિસ્થિતિમાં ધૂમકેતુનું બચપન વીત્યું છે. ધૂમકેતુની આત્મકથા હું ભણાવતી ત્યારે હું સતત એ માર્ક કરતી, આજના વિદ્યાર્થીઓ માટે ખાસ આ વાત કહેવાની છે કે આટલું આટલું હોય આપણી પાસે તો જ આપણે ભણીએ, આટલું આટલું ના હોય તો કેવી રીતે ભણી શકીએ. અભાવમાંથી જ હંમેશા પ્રભાવ સર્જાય છે. ધૂમકેતુના જીવનમાં ખૂબ અભાવ હતો. આવા જ એક બીજા બહુ જ મોટા ગજાના વ્યક્તિ એટલે અબ્દુલ કલામ સાહેબ. કલામ સાહેબનું પણ આપણે આત્મકથા વાંચીએ અગનપંખ ત્યારે આપણને ખબર પડે કે કેટલા બધા અભાવની વચ્ચે જીવતી વ્યક્તિ કેટલી પ્રભાવક બની શકે છે. જ્યારે તમે શૂન્યતામાંથી અમાપ વિરાટ તમારું વ્યક્તિત્વ બનાવો છો. એટલી બધી પરિસ્થિતિ સંઘર્ષમય હતી, નબળી હતી કે 4થું કે 5મું ભણતા ત્યારથી તો એમને નોકરી કરવાની એ જરૂરિયાત ઊભી થઈ ગઈ. તેની આત્મકથામાં એક જગ્યાએ જેતપુરમાં રહેતા હતા તો 3 રૂપિયાનો પગાર અને 2 રૂપિયા તો ઓરડીનું ભાડું. આપણને વિચાર આવે કે 1 રૂપિયામાં કેવી રીતે પૂરું થાય. અને આત્મકથામાં એક બીજો પ્રસંગ છે કે જ્યારે સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં ભણવા માટે જાય છે ત્યારે એ કપડાં લઈને જાય છે ને તો એના માટે એની પાસે થેલી પણ નથી. પોટલામાં ધોતી અને ચભ્ભો બાંધે છે, દોરીને લોટો ચાલીને આવે છે અને એ રીતે એ રાત્રે આવે છે. સ્કૂલ પૂરી થઈ જાય છે, પટ્ટાવાળા માંડ માંડ એન્ટ્રી આપે એને અને સ્કૂલની જાળી ખોલી અને રાતવાસો સ્કૂલના મેદાનમાં કરી લે છે. કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે એ ભણવા માટે. તો જુદી જુદી નાનપણથી જ એ નોકરી કરતા હતા, ક્યારેક પ્યુપિલ ટીચર તો ક્યારેક, અને બહુ જ સરસ પાત્ર એના જીવનમાં પ્રવેશે જેનું નામ છે ખતીજા બીબી. એ સાહિત્ય રસ અને રૂચિવાળા હતા. નૂર મોહમ્મદ ફકીર હતા, એમની પત્નીને એ ભણવાના છે. મુસ્લિમ પાત્ર છે. ધૂમકેતુને ઘડનારા પરિબળોમાં આ બહુ જ મહત્વનું એ પાત્ર છે. આપણા વ્યક્તિત્વમાં કેટલા બધા પાત્રો આપણા વ્યક્તિત્વને ઘડતા હોય છે આપણને ખબર નથી. એક એક ઈટ, એક એક વ્યક્તિનું વાત્સલ્ય અને કેર કરવાની ભાવના આપણા વ્યક્તિત્વને મહાન ઇમારત બનાવતી હોય છે. ધૂમકેતુના જીવનની સૌથી મોટી સદભાગ્યની વાત એ હતી કે સંઘર્ષમય પરિસ્થિતિ હતી, આમ છતાં એના જીવનમાં આવનારા શિક્ષકો હોય કે એમની સાથે જોડાયેલી કોઈ પણ વ્યક્તિ હોય, ધૂમકેતુને મહાન બનવામાં
એના વ્યક્તિત્વને ઘડવામાં ખૂબ મહત્વનું યોગદાન આપી રહ્યા છે એવા એક વ્યક્તિ હતી ખતીજા બીબી, વાત્સલ્યનો ભરપૂર દરિયો, મુસ્લિમ વ્યક્તિ હતી. એ અત્યારના સમયમાં આપણે જોઈએ છે કે આ હિન્દુ આ મુસ્લિમ, ત્યારે આપણને એ એ એ વાતાવરણ, એ દ્રષ્ટાંત આપણને બહુ જ અપીલ કરી જાય છે. ખતીજા બીબી ખૂબ જ સાહિત્ય રૂચિ વાળા હતા અને વાર્તારસ હતા. વાર્તારસના એટલા બધા શોખીન હતા કે એ નોકરી પણ ધૂમકેતુ સ્વીકારે છે. એ 4 કે 5 રૂપિયાની નોકરી એ ધૂમકેતુ એ ખતીજા બીબી પાસે કરવા માટે જાય છે. શું કરવાનું એમને? તો માત્ર ને માત્ર એ રામાયણ મહાભારત કે કોઈ એવા મહાન ગ્રંથો હોય, પુરાણો હોય, 18 પુરાણ છે, ક્યાંક ને ક્યાંકથી એ એવી કથાઓ હોય એ ખતીજા બીબી પાસે સંભળાવવાની. જો માણસની મજબૂરી છે એ માણસની ક્યારેય મહાનતા બની જાય છે, માણસને મહાન બનાવી નાખે છે. ખતીજા બીબી પાસે વાર્તાઓ સંભળાવતા હતા, એમાંથી એમને સાહિત્ય રુચિ વધી. વાંચન કેવી રીતે કરવું અને કયા કયા પ્રસંગને બહેલાવીને રજૂ કરવા, એમ કરીને એની રસરુચિ, એમની દ્રષ્ટિકોણ વિકસે છે. અને પછીથી એ કહેવાની કળા, ટૂંકી વાર્તા એક કહેવાની કળા છે. તો જ્યારે એ પ્રસંગો અન્ય કથા ન કરતા હતા, એમ કરતા કરતા ધૂમકેતુ છે એ વાર્તા કથનની કળા એ શીખે છે. અને ત્યારબાદ આપણે આગળ વધીએ તો ગોંડલમાં એમનો વ્યવસાય છે ટ્રાફિક સુપરવાઇઝર, અને એ 1920માં સ્વીકારે છે. અને 1920-21માં સંગ્રામસિંહ હાઈસ્કૂલ છે ગોંડલમાં, ત્યાં પણ એ પોતાનો વ્યવસાય કરતા હતા. ત્યારબાદ વ્યવસાય અર્થે રોજીરોટી માટે એ અમદાવાદ સ્થિર થાય છે. અને અમદાવાદમાં આપણને બહુ જ પ્રખ્યાત પરિવાર છે, વિક્રમ સારાભાઈ, અંબાલાલ સારાભાઈ ને ત્યાં એ ખાનગી બાળકોને ભણાવવા માટે ખાનગી ટીચર તરીકે એ ધૂમકેતુ પોતાનો વ્યવસાય શરૂ કરે છે. અને ત્યારબાદ સર ચીનુભાઈ બેરોનેચ ને ત્યાં પણ ખાનગી શિક્ષક તરીકે તેઓ કામ કરવા માટે શરૂઆત કરે છે. આ બધા જ વાતાવરણનો, આ બધા જ વ્યક્તિઓનો ધૂમકેતુ ઉપર શું અસર પડે છે? બહુ જ સારી અસર પડે છે. તો બચપનમાં તો એ એકદમ ફ્રીમાં પોતાના નિજાનંદે એ કોતરોમાં, ડુંગરની ખીણોમાં કે કલકલ વહેતી નદીઓ સાથે ફરતા હતા. નાના નાના એ અમસ્તા જ રખડપટ્ટી રૂપે જ એ પ્રવાસો કરતા હતા. પણ આ બે મહત્વના કુટુંબો સાથે અમદાવાદમાં નિવાસ કરે છે ત્યારે એ એક કુટુંબ સાથે એકદમ હળીમળી જાય છે. અને આ કુટુંબ સાથે તેઓ સાથે ફરવા પણ જાય છે. અને આ કુટુંબ સાથે તેઓ દાર્જિલિંગ, સિમલા, આ નૈનીતાલ, ઘણા બધી જગ્યાએ તેઓ પ્રવાસો કરે છે. અને એના જીવનમાં પ્રવાસથી એ માણસની દ્રષ્ટિ વિકસે છે. કાકા સાહેબ કાલકર એવું કહે છે કે ફરવા માટે તો મનુષ્ય ઈશ્વરે મનુષ્ય બનાવે છે. જો એક જગ્યાએ રહેવાનું હોત તો એ વૃક્ષની જેમ આપણને એ મૂળ આપ્યા હોત, ઈશ્વરે આપણને પગ ના આપ્યા હોત. ફરવાથી એ દ્રષ્ટિકોણ વિકસે છે. ધૂમકેતુ નો એ શોખ તો હતો જ, પણ આ કુટુંબો સાથે રહેવાથી ખૂબ વિકસે છે અને ઘણી જગ્યાએ એ ફરે છે. અને આ બધા જ પ્રવાસનો નિચોડ એમણે પગદંડી નામે પ્રવાસ ગ્રંથ આપ્યો છે, જે આપણે આગળ ઉપર જોઈશું. શ્રેષ્ઠ વાંચન કરવાથી તેમનો વાર્તારસ કેળવાયો અને રસબિંદુઓની પરખ કરવાની દ્રષ્ટિ ઉઘડી, જે એના નિરૂપણમાં આપણને ચોક્કસપણે દેખાય છે. બીજું મહત્વનું બને છે બિલખામાં, એ નથુરામ શર્મા, જે અત્યારે પણ એમનો સરસ મજાનો આશ્રમ છે. અને મને આ વાત એટલા માટે બહુ અપીલ કરી જાય છે કે હું બિલખાની જ છું અને નથુરામ શર્માના આશ્રમમાં જ મોટી થઈ છું, અને એ લાઇબ્રેરીનો પણ મેં ખૂબ જ ઉપયોગ કર્યો છે. તો બિલખાના નથુરામ શર્માના આશ્રમના એ રહે છે, ત્યાં એ ડિગ્રી મેળવે છે. અને નથુરામ શર્માની હયાતીનો, એની સાત્વિક પ્રતિભાનો એ સ્પર્શ પામે છે. બીજું, બહુ જ વિશાળ પુસ્તકાલય છે, એ પુસ્તકાલયનો પણ તેમને લાભ મળે છે. વિશાળ વાંચન, કેટલા બધા અધ્યાત્મના, વેદાંતના પુસ્તકો વાંચે છે. અને આ સમય દરમિયાન એમને બહુ નાની ઉંમરે, તમે જોજો, બહુ જ લગભગ એ 5મું કે 6ઠું ડિગ્રી ધોરણ જ ભણવા માટે ગયા છે. તો નથુરામ શર્માના એ લેક્ચર્સ આપતા હતા, એમને ઉતારવાનું એ કામ શરૂ કરે છે. એવડી ઉંમરે 2-3 હજાર પાના એ લેક્ચર્સના, એ વ્યાખ્યાનના એ નોંધપોથી પણ તૈયાર કરે છે. વિચાર કરું કે કેવડી ઉંમરે એમનામાં પ્રતિભા જોવા મળે છે, લેખનની, વાતાવરણને પામવાની અને આધ્યાત્મિક વાતાવરણને આત્મસાત કરવાની. આશ્રમના વાતાવરણે તેમનામાં લેખનની પ્રેરણા જગાડી અને 1909માં આશ્રમમાં જ તેમનો લેખન વ્યાયામ શરૂ થયો. ધૂમકેતુના ઘડતરમાં રવીન્દ્રનાથ ઠાકુર, ગાંધીજી અને ખલીલ જીબ્રાની બહુ જ મોટી અસર છે. અને આગળ ઉપર જોશું આપણે ચિંતનાત્મક ગ્રંથોમાં કે જીબ્રાન જીવન દર્શન
જીબરાનની વાણી એ વિશે અનેક પુસ્તકો પછી ધૂમકેતુ આપે છે, જેમની ગુજરાતી સાહિત્યમાં બહુ જ મોટી એ નોંધ લેવાની છે. આપણે વાત કરી મુજબ શરૂઆતમાં તેઓ વિહારી ઉપનામથી કવિતાઓ લખવાનો પ્રયત્ન કર્યો હતો, અને પરંતુ પછીથી કવિતા સિવાયના લગભગ બધા જ સાહિત્ય સ્વરૂપોમાં તે ખેડાણ કરે છે, પોતાની કલમને અજમાવે છે, અને ત્યાર પછીથી એ કવિતા લખતા જ નથી. અને સૌથી વધારે તેમને ખ્યાતિ મળી હોય તો એ છે ટૂંકી વાર્તા એટલે કે નવલિકામાં. અને એટલી બધી નવલિકા પ્રખ્યાત છે, વાત કીધું એમ કે ગૌરી શિખર બની જાય છે, કે ઉમાશંકર જોશી જેવા મોટા ગજાના કવિ પણ તેમની ટૂંકી વાર્તાની નોંધ લે છે. આ વિધાન તમને પરીક્ષામાં આવશે કે આ વિધાન કોનું છે. અગાઉ આપણે જે બધું જોયું કે એમના ઘડતરમાં કોને વાર્તાઓ સંભળાવતા હતા, ખતીજા બીબીને, એને ક્યાં 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 નાની મોટી ડિગ્રીઓ લીધી એ પણ તમને પરીક્ષામાં પ્રશ્નો આવશે. જન્મ, એમનું મૃત્યુ, એ ક્યાંના હતા, આ બધા પ્રશ્નો તો આઈએમપી છે જ, પણ આ વિધાન પણ પરીક્ષામાં આવે છે કે ધૂમકેતુની વાર્તાઓની ભૂરકી અમારી પેટીના ચિત્ત ઉપર ગજબની પડેલી છે. આ વિધાન આપનાર છે ઉમાશંકર જોશી. અમદાવાદમાં એ કોને ત્યાં એ ખાનગી શિક્ષક તરીકે જોડાયા હતા, તો ખાસ નામ યાદ રાખજો, અંબાલાલ સારાભાઈ. એ કુટુંબની સાથે એમણે ક્યાં ક્યાં પ્રવાસો કર્યા હતા, તો દાર્જિલિંગ, સિમલા અને નૈનીતાલ. રિપીટ કરતા રહેજો, ટૂંકા ટૂંકા પ્રશ્નો જેટલું થાય છે એમાંથી તમને હું યાદ કરાવતી જ જાઉં છું કે આવા આવા પ્રશ્નો તમને પૂછાઈ શકે છે પરીક્ષામાં. જીવન જર્મની વાત કરીએ તો 1944માં ગુજરાતી સાહિત્ય પરિષદના 15મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા હતા. પ્રશ્ન તમને આવી રીતે પૂછાઈ શકે કે 1944માં ગુજરાતી સાહિત્યના પ્રમુખ કોણ હતા, અથવા તો એવી રીતે પૂછાય કે ગુજરાતી સાહિત્યના પરિષદના પ્રમુખ ધૂમકેતુ ક્યારે બન્યા હતા, કેટલામાં પ્રમુખ હતા, તો 15મા અધિવેશનના. ટ્વિસ્ટ કરીને આમથી આમ તમને પ્રશ્ન પૂછી શકે છે. નેક્સ્ટ, 1953માં દિલ્હી આકાશવાણી સમારંભમાં ગુજરાતી વાર્તાકારનું સેજ મિસ્ટેક છે, પ્રતિનિધિત્વ કર્યું અને સ્વમુખ્ય વાર્તાનું બ્રોડકાસ્ટિંગ કર્યું. બહુ જ મહત્વની આ સિદ્ધિ છે. 1953માં દિલ્હી આકાશવાણી સમારંભ હતો, એમાં એ સ્વમુખ્ય પોતાની મુખે એને પ્રતિનિધિત્વ કર્યું અને વાર્તાનું બ્રોડકાસ્ટિંગ કર્યું હતું. અને આપણને ખબર છે તેમની આખા વિશ્વમાં પ્રખ્યાત થયેલી એવી ટૂંકી વાર્તા હોય તો એ છે પોસ્ટ ઓફિસ. તમે યુટ્યુબમાં સર્ચ કરજો, એમનું ઇમેજિનેશન, એમનું વાર્તા રૂપાંતરણ પણ તમને જોવા મળશે. આપણે ક્યાંક ક્યાંક આપણી ભણતરની જુદી જુદી કક્ષામાં આપણે પોસ્ટ ઓફિસ ક્યાંક ને ક્યાંક ભણી ચૂક્યા છીએ. બધું જ ભૂલાઈ જાય પણ પોસ્ટ ઓફિસ ન ભૂલાય, કદાચ ધૂમકેતુ ભૂલાઈ જાય પણ એમની વાર્તા પોસ્ટ ઓફિસ ક્યારેય ભૂલાય એવી નથી. એમને મળેલા બે સન્માન, 1953માં એમને 35માં એમને સન્માન મળ્યું હતું રણજીતરામ સુવર્ણચંદ્રક, જેમણે અસ્વીકાર કર્યો હતો. એમની આત્મકથા અને એના પ્રસંગોમાં કદાચ એવું વ્યક્તિત્વ નિર્જીવ છે કે જેઓ તેઓ એકલવીર હતા, તો ઘણા બધા એ પ્રશ્નો અને એમણે અસ્વીકાર કર્યો. 1953માં નર્મદ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો. બે સાલ વાળી આમથી તેમ યાદ રાખજો કે 1935માં એ ધૂમકેતુને કયો એવોર્ડ મળ્યો કે નર્મદ ક્યારે મળ્યો. સર્જન બે પ્રકારનું એને ખેડાણ કર્યું છે સાહિત્યમાં, એક એમની નવલિકાઓ અને એક એમની નવલકથાઓ. બંને ક્ષેત્રોમાં ખૂબ જ મોટું એમનું પ્રદાન છે. ખાસ વાત તમને કહું તો ખાસ યાદ રાખજો કે બે સુવર્ણયુગ હતા ધૂમકેતુએ એના એના વારસામાં. બે સુવર્ણયુગ કયા હતા, તો કે ગુજરાતમાં સોલંકી યુગ ખૂબ જ સુવર્ણયુગ હતો, અને ભારતમાં ગુપ્ત યુગ, એમાં સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય બધા. આ બે સુવર્ણ યુગથી ધૂમકેતુ પ્રભાવિત હતા, અને ધૂમકેતુએ આ બે યુગના, ગુજરાતમાં સોલંકી યુગ અને સમગ્ર ભારતમાં ગુપ્ત યુગ, આ બેઉના પ્રતાપી પાત્રોને કેન્દ્રમાં રાખીને ધૂમકેતુએ નવલકથા અને નવલિકાઓ લખી છે. તો સૌથી પ્રથમ આપણે એમનો નવલિકા એટલે કે ટૂંકી વાર્તાનો સંગ્રહ જોઈએ. મિત્રો બરાબર યાદ રાખજો શીર્ષક અને એની સામે એમની સાલવારી આપેલી છે. ઝીણું ઝીણું કામ છે, બરાબર તમારે ગોખવું પડશે, વાંચવું પડશે,
પણ ટ્વિસ્ટ પ્રશ્ન કરે તો આપણે ક્યાંય થાપ ન ખાઈ જઈએ એની બરાબર તકેદારી રાખીએ કે તણખા મંડળ ભાગ્ય ક્યારે પ્રકાશિત થયો હતો તો કે 1926માં અને ધૂમકેતુનો 1926માં કયો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો હતો તો પણ આપણે યાદ રાખવું પડશે કે તણખા મંડળ ભાગ એક. તો તણખા મંડળ ભાગ એક અને બે ત્રણ અને ચાર, એક 1926માં, બે 1928માં, ત્રણ 1932માં, ચાર 1935માં. આમથી આમ એ સાલવારી આપે કે શીર્ષક આપે આપણે તૈયાર રહેશું કોઈ પણ પ્રશ્નના જવાબ આપવા માટે. ત્યારબાદ એમના વાર્તા સંગ્રહોના નામ આપણે વિગતે જોઈએ. અવશેષ 1932, પ્રદીપ 1933, મલ્લિકા અને બીજી વાર્તાઓ 1937, ત્રિભેટો 1938, આકાશદીપ 1947, પરિશેષ 1949, અનામિકા 1949. ત્યારબાદ વનછાયા 1949, પ્રતિબિંબ 1951, વનરેખા 1952, જલદીપ 1953, વનકુંજ 1954, વનરેણુ 1956, મંગલદીપ 1957, ચંદ્રરેખા 1959, નિકુંજ 1960, સાંધ્યરંગ 1961, સાંધ્ય તેજ 1962, વસંતકુંજ 1964, છેલ્લો ઝબકારો 1964 અને ધૂમકેતુનું આકાશ 2000, સંપાદક સુરેશ દલાલ દ્વારા થયું છે. અને ત્યારબાદ ટૂંકી વાર્તાઓ એના સંગ્રહો આપણે પૂરા કર્યા. કેટલીક ટૂંકી વાર્તાઓ સંગ્રહોના નામ તો તમે ધીમે 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 આમાં તમને સ્ક્રીનશોટ આવશે જ, તમને ધીમે ધીમે બધા સાલવારી મુજબ તમે પાકા કરી લેજો. પણ કેટલીક ટૂંકી વાર્તાઓના નામ બહુ જ પ્રખ્યાત છે, જે તમને એક એક વાક્યમાં આવું પણ પૂછાઈ શકે કે પોસ્ટ ઓફિસ રજપૂતાણી. પોસ્ટ ઓફિસ તો ખબર જ છે આપણને એમની ટૂંકી વાર્તા, કે અલી ડોસો એમની દીકરીનો પત્ર લેવા માટે રોજ પોસ્ટ ઓફિસ જાય અને પોસ્ટ માસ્ટર થી માંડી અને ઘણા બધા એની મજાક કરે. અને આપણને ખબર જ છે કે પછી સામાન્ય ક્લાર્કને પોતાની પાસે થોડાક પૈસા આપી દે અને પત્ર એ આવે ત્યારે ખબર પડે કે અલી ડોસો તો મૃત્યુ પામ્યો છે. એમને પૈસા આપીને કીધું હતું કે જો મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર ઉપર પહોંચાડી દેજો. બીજું આપણે બહુ જ પ્રખ્યાત એની નવલ ટૂંકી વાર્તા છે જન્મભૂમિનો ત્યાગ. વાઘજી મુખજી, વાઘજી મોચી, આપણને બધાને ખબર છે જન્મભૂમિનો ત્યાગ, ઝૂમો ભીસ્તી. તો આખી ટૂંકી વાર્તા આપણે પૂરી કરીએ, ચાર પાંચ વસ્તુ આપણે મગજમાં રાખીએ કે શા માટે ધૂમકેતુની વાર્તાઓ આટલી પ્રખ્યાત છે પૂરા વિશ્વમાં, માત્ર ને માત્ર ગુજરાતી સાહિત્યમાં જ નહીં, કેટલી બધી ભાષામાં પણ ધૂમકેતુની વાર્તાઓના અનુવાદો થયા છે. તો એની ચાર પાંચ ખાસિયતો પહેલા તમને વાત કરી દઉં. તો પહેલી ખાસિયત તો એ કે બહુ જ સામાન્ય પરિવારમાં, નાના એવા ગામમાં અને એ ધૂમકેતુ રહેલા અને જીવેલા હતા. એ સામાન્ય તળથી માંડી અને ઉપરલી વર્ગ સુધીના કેટલા બધા લોકો સાથે ધૂમકેતુ સંપર્કમાં આવેલા હતા અને એમને સામાન્ય સામાજિક માળખામાં જેને આપણે સામાન્ય કહે છે, આપણે ભલે નથી માનતા, તો એવા સામાન્ય શિકારી હોય, મોચી હોય, ઝૂમો ભીસતી હોય, પખાલીનું કામ કરનારા, પણ એમના હૃદયની વિશાળતા એ ધૂમકેતુને સ્પર્શી ગયેલી હતી. તો સામાન્ય માણસમાં રહેલી હૃદયની વિશાળતા એટલે કે સામાન્યમાં માનવતાની અસામાન્યતા ધૂમકેતુની પારખું દ્રષ્ટિએ એ પકડાઈ ગઈ હતી. તો એ હૃદયની વિશાળતા, બીજું પ્રકૃતિ પ્રેમ, અને ત્રીજી વસ્તુ સમગ્ર જીવ સૃષ્ટિને પ્રેમ કરવાની, હૃદયમાં સમાવાની, પછી એ ઝૂમો ભીસ્તીનો પાડો હોય કે એ જન્મભૂમિ છે એનું એ વાઘજી મોચી હોય, કોઈ પણ હોય, તો આવા સમગ્ર પાત્ર સૃષ્ટિ એના સંપર્કમાં હતી, એની સાથે અનુભવ્યા હતા અને એ હૃદયની વિશાળતાથી પરિપ્રાવિત થયેલા ધૂમકેતુ આપણને આવી જુદી જુદી વિષય સૃષ્ટિ અને જુદી જુદી પાત્ર સૃષ્ટિ લઈને આપણી પાસે ટૂંકી વાર્તા લઈને આવે છે, એટલે એમની વાર્તાઓ આપણને સ્પર્શી જાય છે. ત્યારબાદ વાત કરીએ આપણે ધૂમકેતુની નવલકથાઓ વિશે. બહુ જ મોટો દરિયો
એ ધૂમકેતુ છે. લગભગ ફેરવી ફેરવી ફેરવીને કાલે હું પ્રશ્ન કાઢતી હતી તો લગભગ એ 30 થી 40 જેટલા પ્રશ્નો મેં કાઢ્યા. મને વિચાર આવતો હતો કે આટલા બધા હું તમારા સુધી કેવી રીતે પહોંચાડીશ. થોડાક થોડાક મુખ્ય જેટલા પ્રશ્નો તમને હું પહોંચાડીશ. તેમણે 25 જેટલી ઐતિહાસિક નવલકથાઓ આપી છે અને 7 જેટલી સામાજિક નવલકથાઓ આપી છે. આ અગાઉ આપણે વાત કરીએ એમ તો એ બે વસ્તુ એના મનમાં પડેલી છે. સામાજિક નવલકથામાં એ બહુ જ તળથી માંડી અને અંબાલાલ સારાભાઈ જેવા એ કુટુંબના પરિચયમાં હતા. તો કેટલી બધી વિશાળ પાત્ર સૃષ્ટિ હતી. સમાજ દર્શન એમના જીવન ચિંતનમાં આપણે જોશું. સમાજ દર્શનના સમાજના જાણે કે બહુ જ મર્મી બની ગયા હતા. તો એ ગ્રામ્ય પરિવેશની ગોકુળતા અને શહેરી પરિવેશ શહેરી લોકોની હૃદયની એ સંકુલતાના એ બહુ જ વિરોધી હતા. એટલે સામાજિક વર્ગભેદ નીતિ અને જીવનની વિટમણાઓ નો બહુ નજીકથી એમને પરિચય મેળવ્યો હતો. એટલે સામાજિક નવલકથામાં આ વિષય આપણને જોવા મળે છે. અને આપણે અગાઉ વાત કરી મુજબ ઐતિહાસિક નવલકથામાં તો બે પ્રખર યુગ અને પ્રભાવમાં હતા, ગુપ્તયુગ અને સોલંકી યુગ. એમના પ્રતાપી પાત્રોને લઈને એમની કથાઓને લઈને એણે નવલકથાઓ લખી છે. સૌથી બે વાત મારે અહીંયા મહત્વની તમને એ શેર કરવી છે કે મને એમની ઐતિહાસિક નવલકથાઓ બહુ જ ગમે છે. 3-4 નવલકથાઓ મેં ભણાવી એમની. પહેલી તો ચોલા દેવી. સૌથી મને ગમતી વસ્તુ હોય તો એ છે કે ઐતિહાસિક નવલકથાઓનું નામ પડે ને એટલે આપણને મુનશી જ યાદ આવે. એ કે મુનશીની પ્રખ્યાત નવલકથા, પ્રખ્યાત નવલકથાકાર હોય તો ઐતિહાસિકમાં તો મુનશી જ, એની તો લે કોઈ ન આવે. આપણે કોઈની ઉપર નીચે કે ટીકા કરવાનો કોઈ ઉપક્રમ નથી. હા, મુનશી એની રીતે ખૂબ જ લોકપ્રિય થયા. પણ ધૂમકેતુની સૌથી મોટી સિદ્ધિ અને ગમતી બાબત હોય તો એ છે કે મુનશી ઇતિહાસને એ વફાદાર રહ્યા છે. જેટલું જેમ તથ્ય હોય, મુંજ હોય અને મૃણાલ હોય, તો એ ભીમદેવ હોય અને ચોલા હોય, તો એ જે પાત્રો છે એના જે સંબંધો છે, જે ઘટનાઓ બની ગઈ છે, એ ઐતિહાસિક તથ્યને લોક મનોરંજનના ભોગે, લોકપ્રિય થવાના ભોગે એમણે એમની સાથે છૂટછાટ નથી લીધી. આ ધૂમકેતુની સૌથી મોટી સિદ્ધિ છે. એટલે એમની નવલકથામાં કલ્પના ચોક્કસ છે પણ ઇતિહાસના તત્વ સાથે એ ખૂબ જ વફાદાર રહ્યા છે. તો સૌથી પ્રથમ આપણે એની સામાજિક નવલકથાઓ જોઈએ. તો 7 એમની સામાજિક નવલકથાઓ મળે છે. પૃથ્વીસ 1923, રાજમુગટ. એમ ધ્યાન એવું રાખ્યું છે કે તમને આમ સાલવારી મુજબ જ બધું મળે, છતાંય ક્યાંક મિસ્ટેક હોય તો તમે સે ચેક કરી લેજો. પૃથ્વીસ 1923માં, અગાઉ વાત કરી મુજબ આમથી આમ પણ થઈ શકે કે 1923માં ધૂમકેતુની કઈ સામાજિક નવલકથા પ્રકાશિત થઈ અને પૃથ્વીસ ધૂમકેતુની કઈ સાલમાં પ્રકાશિત થઈ. આપણે આડાઉડો આવી રીતે ગમે ત્યારે આપણે, હવે તમે એટલા મેચ્યોર થઈ ગયા છો, આ સિસ્ટમ થી ટેવે ગયા છો કે હવે હું આવું ન બોલું તો તમે સમજી શકો છો કે કઈ રીતના પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે ને આપણે કઈ રીતે આગળ તૈયારી કરવાની છે. તો પૃથ્વીસ 1923માં, રાજમુગટ 1924માં, રુદ્ર શરણ 1937, અજીતા 1939, પરાજય 1939, જીવનના ખંડેર 1963 અને મંજિલ નહીં કિનારા 1964માં. આટલી નવલકથા એ ધૂમકેતુ પાસેથી આપણને મળે છે સામાજિક નવલકથા. અને હવે ગુજરાતી સાહિત્યમાં જેમ એ ટૂંકી વાર્તા કે નવલિકા સંગ્રહથી પ્રખ્યાત છે, એટલા જ પ્રખ્યાત છે ધૂમકેતુ એની ઐતિહાસિક નવલકથાઓ માટે. એ બહુ જ પ્રતાપી પાત્રોને એ આલેખે છે. કેટલું બધું એમણે વાંચન કર્યું છે. આમ જુઓ ને તો ઐતિહાસિક નવલકથાઓ કઈ રીતે એમની પાસે આવે એ પણ એક રિસર્ચ અને એની આત્મકથામાં જેને એવો પણ પ્રશ્ન પૂછાય છે કે આટલા બધા ઐતિહાસિક પાત્રો કે ઐતિહાસિક પુસ્તકો કે લોકોને કે શા માટે કેવી રીતે આ મહેનતમાં આવ્યા. તો સૌથી મોટી વાત તો એ છે કે હેમચંદ્રાચાર્ય વિશે એમને ચરિત્ર ગ્રંથ લખવો હતો અને એ ચરિત્ર ગ્રંથ લખતા લખતા રિસર્ચ કરતા કરતા એ કેટલું બધું તપાસે છે, કેટલું બધું વાંચે છે. ધૂમકેતુની આ કેવડી મોટી ખૂબી છે કે એકદમ સાંભળેલું કે અધૂરી માહિતીથી લખી નાખવું એવું નહીં. હેમચંદ્રાચાર્ય વિશે એમણે ચરિત્ર ગ્રંથ લખ્યો તો એને કેટલું બધું રિસર્ચ કર્યું. એ રિસર્ચ અંતર્ગત એ આ રીતે પ્રતાપી પાત્રોની કથાઓના સંપર્કમાં આવ્યા અને એમ કરતા કરતા
એ આ સ્વતંત્ર નવલકથાઓ તરફ વળે છે અને સરસ મજાની નવલકથાઓ આપણને મળે પણ છે. હેમચંદ્રાચાર્ય તો આપણને ખબર છે, તમે અગાઉના લેક્ચરમાં જોયું કે નરસિંહ યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચી યુગ. તો મધ્યકાલીન યુગમાં આપણે સાત સર્જકો જોયા, તમે અગાઉના લેક્ચરમાં જોયું છે સાહિત્યના મુખ્ય બે પ્રવાહ મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ. મધ્યકાલીન યુગના આદિકવિ નરસિંહ મહેતા, જનરલી આપણે ત્યાંથી જ શરૂ કરીએ તો 1150 થી 1850 700 વર્ષના ગાળાને આપણે મધ્યકાલીન યુગ ગણીએ છીએ. અને 700 વર્ષ અને સાત સર્જકો મુખ્ય, નરસિંહ, મીરા, જેમ તમે ભણી ગયા છો અને જરૂરત છે તો આપણે પછી નેક્સ્ટ લેક્ચર લેશું, નરસિંહ, મીરા, ભાલણ, સામળ, પ્રેમાનંદ, અખો અને દયારામ. પણ નરસિંહ પૂર્વે પ્રાગ નરસિંહ યુગ, જેને આપણે રાસ યુગ કહીએ છીએ, અને એના બહુ જ મોટા સર્જક હેમચંદ્રાચાર્ય, એના વિશે ધૂમકેતુ એ ચરિત્ર નિબંધ લખ્યું છે જેની આપણે પછી વિગતે વાત કરીશું. પણ એ ચરિત્ર ગ્રંથ લખતી વખતે એ જુદા જુદા ઇતિહાસના ગ્રંથોમાં એ પ્રવેશે છે, વાંચે છે અને પ્રભાવિત થઈને એ પ્રતાપી પાત્રો પર નવલકથાઓ લખે છે. ચોલા દેવી ખૂબ જ પ્રખ્યાતિ એની પામેલી નવલકથા છે ચોલા દેવી 1940. આ પ્રશ્ન તમને પૂછાય જ છે કે 1940માં ધૂમકેતુની કઈ પ્રખ્યાત નવલકથા પ્રકાશિત થઈ? ચોલા દેવી. ચોલા દેવી ક્યારે પ્રકાશિત થઈ? 1940માં. અને ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ? તો કે ચોલા દેવી. આ એટલી બધી પ્રખ્યાત નવલકથા છે, ખૂબ અદ્ભુત છે, સમય મળે ત્યારે તમે વાંચજો. અને પાટણ ના રાજા ભીમદેવ અને સોમનાથની નર્તકી એ ચોલા, એમના પ્રણય જીવન ઉપર એમની, એ ચોલા દેવી માત્ર ને માત્ર એ નર્તકી નથી પણ કેટલી પ્રેરણા મૂર્તિ છે, એ નર્તકી રૂપે જ બધા જોવે છે પણ ધૂમકેતુએ એને જુદી ઓળખ આપી છે. અને હકીકત આ જ છે, એ વારાંગના છે, પ્રેરણા મૂર્તિ છે, સમગ્ર નગરના લોકોની પ્રેરણા મૂર્તિ છે, માત્ર માત્ર રાજાની જ નહીં. અને એ રીતે ચોલા દેવીના જીવનને બહુ જ ઊંડાણથી આ નવલકથામાં એમણે ચરિતાર્થ કર્યું છે એમનું જીવન. અને આ નવલકથા પરથી પ્રેરિત થઈને મુનશીએ જય સોમનાથ નવલકથા લખી કાઢી અને ચુનીલાલ મળીએ કુમકુમ અને આસકા એ નવલકથા લખી. ચોલા દેવી માંથી ભલે પ્રેરણા લીધી મુનશીએ પણ એ ઇતિહાસના તથ્યને અને સત્યને ઘણું બધું એમની રીતે મુનશીએ સેટ કર્યું છે. પણ ખૂબ જ સુંદર અદ્ભુત નવલકથા છે ચોલા દેવી, 1940માં પ્રકાશિત થઈ. આ સાલવારી તમે જોજો કે આપણને આઝાદી મળી છે 1947માં. આ વાત ખાસ મગજમાં રાખજો, 1947માં આપણને આઝાદી મળી છે. તમે જુઓ સ્ક્રીન ઉપર, ગુર્જરેશ્વર કુમારપાળ 1948માં, વાંચની દેવી 1945માં, બરાબર છે. આમ છતાં આ સમયગાળા દરમિયાન જીવતા, આ સમય દરમિયાન વાંચતા, વિચારતા, લખતા મુનશી એ ઇતિહાસને, ધર્મને, સમાજ ચિંતનને વધારે વેગવંતુ બનાવે છે. રાજ સંન્યાસી 1942, કર્ણાવતી 1942, રાજકન્યા 1943માં, વાંચીની દેવી 1945માં, જયશ્રી સિદ્ધરાજ, ત્રણ નવલકથાઓ એમણે આપી જુદા જુદા સિદ્ધરાજના, જયશ્રી સિદ્ધરાજના જીવન ઉપરથી જુદા જુદા નામે 45માં 1, 2 અને 3 ત્રણ નવલકથાઓ એમણે આપી છે. સિદ્ધરાજ, જયશ્રી, જયશ્રી સિદ્ધરાજ. ગુર્જરેશ્વર કુમારપાળ 1948માં, રાજર્ષિ કુમારપાળ 1950માં, નાયિકા દેવી 1951, રાય કરણખેલો 1952 અને અજિત ભીમદેવ 1953. મિત્રો, આ બધા જ નવલકથાઓ છે એ આ બાજુ ટાઇટલ છે, આ બાજુ સાલવારી છે, થોડુંક ઝીણું કામ છે પણ બહુ જ ધ્યાનથી એ આપણે આ પ્રમાણે કરવાનું જ છે. આમ્રપાલી 1954. જુઓ તમે આ વિષય વૈવિધ્ય જુઓ કે ઇતિહાસમાં પ્રવેશ લઈને કેટલું બધું વિષય વૈવિધ્ય આપણને જોવા મળે છે. આમ્રપાલી 1954માં, વૈશાલી 1954, મગધપતિ 1955, મહામત્ય ચાણક્ય 1955માં, ચંદ્રગુપ્ત મૌર્ય 1956માં, સમ્રાટ ચંદ્રગુપ્ત 1957, પ્રિયદર્શી અશોક
બે એક અને બે એ બે ભાગમાં એમણે નવલકથાઓ આપી છે. 1958માં મગધ સેનાપતિ પુષ્યમિત્ર, 1959માં કુમાર દેવી, 1960માં ગુર્જરપતિ મૂળરાજદેવ. એક અને બે એ બે ભાગમાં નવલકથા બે ભાગમાં છે. અને 1961માં પરાધીન ગુજરાત, 1962માં ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત. જો આ બે યુગને એ પ્રભાવિત કરે છે, ભારત સમ્રાટ ચંદ્રગુપ્ત 1963માં અને ધ્રુવ દેવી 1966માં. આ એમની નવલકથાઓ છે. જે ધ્રુવ દેવી અધૂરી છે, એમનો છેલ્લા સમયમાં આ લખાયેલી નવલકથા છે જે આપણને અધૂરી મળે છે, ધ્રુવ દેવી. અન્ય સાહિત્યની વાત કરીએ તો આત્મચરિત્ર એટલે કે આત્મકથા. કોઈ પણ સર્જક છે એને જો બરાબર રીતે સમજવા હોય તો કોઈ એના વિશે કહે એ નહીં, પણ એમની આત્મકથા વાંચીએ તો આપણને બરાબર રીતે એ સર્જક સમજાય. જીવન પંથ 1949માં અને જીવન રંગ 1956માં આ બે આત્મકથાઓ ખૂબ જ પ્રકાશિત થઈ, ખૂબ જ ગુજરાતી સાહિત્યમાં એ નોંધપાત્ર છે. જીવન પંથ તો એ કોલેજના સિલેબસમાં પણ હતી, અને આ બધી જ મેં જે તમને જે માહિતી આપી એ જીવન પંથ આત્મકથામાં ખૂબ જ વિગતે ધૂમકેતુ એ મૂકી છે. એ અમદાવાદ જ્યારે એ અંબાલાલ સારાભાઈના ત્યાં એ ટીચર તરીકે જાય છે, એમની સાથે ફરવા જાય છે, એ બધા જ પ્રસંગોને, એમની સારપ, એમની મિત્રતા, એમનું કુટુંબ પ્રેમ, એ ફરવા ગયા, એ પ્રકૃતિ દર્શન, આ બધું જ એ જીવન પંથ આત્મકથામાં આપણને બહુ જ વિગતે જોવા મળે છે. તો તમે બરાબર યાદ રાખજો, એક જ સરખું નામ છે એટલે યાદ રહી જાય આપણને આસાનીથી એવું છે. 1949માં જીવન પંથ પ્રકાશિત થઈ છે, અને ત્યારબાદ તમે બરાબર સાલવારી જાજો, 49 અને 1956. એટલે સમય બરાબર યાદ રાખજો, પેલા જીવન પંથ છે 1949, પછી 1956માં છે જીવન રંગ. એ સમય આમ થી આમ બદલાઈ ન જાય બરાબર યાદ રાખજો, કારણ કે જીવન પંથમાં એમના એમના જીવનની એ બચપનથી શરૂ કરીને વિગત છે, અને જીવન રંગમાં એમના પછીના જીવનના રંગો છે. એટલે એ આડાઉડું ન થઈ જાય, બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. જીવન પંથ 1949, તમને આવી રીતે પ્રશ્ન પૂછાય કે એમની આત્મકથા જીવન પંથ એ કઈ સાલમાં પ્રકાશિત થઈ હતી, અને એમની આત્મકથા જીવન રંગ કઈ સાલમાં પ્રકાશિત થઈ હતી. તો જીવન પંથમાં 1949 બરાબર યાદ રાખજો. આપણે વાત કરીએ મુજબ એમનું ચરિત્ર ગ્રંથ જે ખૂબ જ પ્રખ્યાત બનેલો છે વિદ્વાનો માટે, તો આ ખાસ તમને પ્રશ્ન પૂછાય છે, કારણ કે હેમચંદ્રાચાર્યના વિશે ચરિત્ર ગ્રંથ કોઈએ લખ્યો હોય તો ધૂમકેતુ પૂર્વે કોઈએ લખ્યો નથી. હેમચંદ્રાચાર્ય જે તમને મેં વાત કરી કે નરસિંહ પૂર્વે જેને આપણે તમારે પ્રશ્ન પૂછાય છે કે રહસ્યુગ, તો એ રહસ્યુગ એટલા માટે તમે આગળ ઉપર જોયું જ હશે કે ભરતેશ્વર બાહુબલી રાસ, ભરતેશ્વર બાહુબલી ઘોર, એવા બહુ જ બે મોટા અને ઘણા બધા નેમિનાથ રાસ, આવા જૈન સર્જકોએ જૈન સંતો ઉપર, જૈન તીર્થંકરો વિશે એ રાસ લખ્યા છે. એટલે એ યુગને રહસ્યુગ કહેવામાં આવે છે. અને એ યુગના એ આપણને ખબર છે નરસિંહ પૂર્વે એ જૈન પ્રભાવ ખૂબ હતો, ખૂબ જ જૈન પ્રભાવ હતો. નેમિનાથ ચતુષ્પદિકા, નેમિનાથ ફાગુ, એ બધું જ આપણને બહુ જ મળે છે. અને એ બહુ જ મોટા મુનિ કહો, આચાર્ય કહો કે જૈનાચાર્ય કહો, જેનું નામ છે હેમચંદ્રાચાર્ય, જેમનો પ્રભાવ એ સમગ્ર કેટલાય વિસ્તારમાં, સમગ્ર ગુજરાતમાં તો ખૂબ જ એ હતો. આમ જુઓ તો તમે ગિરનારની ટૂંક ઉપર જૈનના દેરાઓ છે ત્યાં સુધી, આમ જાઓ તો સિદ્ધપુર પાટણ, આમ જાઓ તો એ ભાવનગર, અને પેલા આપણે જૈનના શેત્રુંજી પર્વત સુધી ચારે બાજુ હેમચંદ્રાચાર્ય જૈન સંતોનો પ્રભાવ હતો.
અને એમના બહુ જ મોટા આચાર્ય હતા, જેનો ખૂબ જ પ્રતાપી પાત્ર હતા, જેનું નામ છે હેમચંદ્રાચાર્ય. એ હેમચંદ્ર આચાર્ય એ સિદ્ધરાજ ના સમયના હતા અને એટલા મોટા વિદ્વાન હતા, ખૂબ મોટા વિદ્વાન હતા કે એમણે એ સમયે તો જો નરસિંહ ને આદિકવિ આપણે એટલા માટે કહીએ છીએ કે આપણી જે ગુજરાતી ભાષાનો જો તમે તબક્કો જોવો તો અત્યારે હું અને તમે જે બોલીએ છીએ સમજીએ છીએ એ તો આપણે કઈ આપણા પ્રારંભથી કે આપણા પૂર્વજોના એ આગમનથી આપણે કે આ રીતે આપણે ગુજરાતી ભાષા બોલતા નથી કે સમજતા નથી. એ ગુજરાત એ હતું જ નહીં. તો ગુજરાતનું અસ્તિત્વ ન હોય તો ગુજરાતી ભાષા જ આપણે આવી રીતે ના હોય. સંસ્કૃત આપણી મુખ્ય દેવ ભાષા, એમાંથી ધીમે ધીમે તત્સમ, તદ્ભવ, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી અને નવી ગુજરાતી જે આપણે બોલીએ છીએ એ રીતે આખો ભાષાના વિકાસનો તબક્કો મળે છે. તો હેમચંદ્રાચાર્યના સમયમાં નરસિંહને આદિકવિ એટલા માટે કે નરસિંહે જૂની ગુજરાતીમાં લખ્યું છે એટલે તો પાઠભેદ મળે છે. કેટલા બધા પાઠભેદ મળે છે આપણને કે વૈષ્ણવજન તો તેને રે કહે, તો બીજા એમ બોલશે વૈષ્ણવજન તો એને રે કહે, તો એને રે કે તેને રે, આ બધા આપણને મળતા પાઠભેદો છે. હેમચંદ્રાચાર્ય એટલા વિદ્વાન હતા કે સૌ કોઈને એના પ્રત્યે આદર અને માન અને પ્રભાવ રહેતો. એ સમયની પ્રાકૃત અને અપભ્રંશ ભાષા હતી. અને સિદ્ધ હેમ શબ્દાનુશાસન, તમને આ પ્રશ્ન ખાસ પૂછાય છે કે સિદ્ધેમ શબ્દાનુશાસનના રચયિતા કોણ છે, તો હેમચંદ્રાચાર્ય. સિદ્ધેમના દોહરાઓ પણ એ ખૂબ જ મોટા મોટા પ્રખ્યાત થયેલા એમના ગ્રંથોમાં સમાવિષ્ટ થયેલા છે. હેમચંદ્રાચાર્યની સમાવિષ્ટ આ સિદ્ધેમના શબ્દાનુશાસન છે એમાં એટલું બધું વ્યાકરણનો પરિચય આપ્યો છે કે આપણને આ હેમચંદ્રાચાર્યની વાત કરું તો આપણને વિચાર આવે કે આટલું બધું ધૂમકેતુ કેમ મહત્વ આપ્યું હશે. એના વિશે વર્ષો સુધી એ રિસર્ચ કર્યું અને ચરિત્ર ગ્રંથ લખ્યો. તો એવું કહી શકાય કે એ આપણી ગંગોત્રી છે સાહિત્યની, એવું કહી શકાય. પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી અને વ્યાકરણ જેને આપણે ગ્રામર કહીએ, વ્યાકરણ એ બધું તો એ આપણા સંસ્કૃતાચાર્યો માંથી એ ઉતરી આવેલું છે, જેને આપણે અલંકાર, છંદ, ભામહ, મમટ બધાના નામો લઈએ છીએ. તો હેમચંદ્રાચાર્ય એ સમયે વ્યાકરણ ની સમજૂતી અને વ્યાકરણની દોહરાઓ એ સિદ્ધેમ શબ્દાનુશાસનમાં લખ્યા છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષા હતી એ. અત્યારે હું તમને ઉદાહરણ આપું તો કદાચ તમને એ રમૂજ લાગે કે સમજાય છે કે કેમ. એક નાનકડું ઉદાહરણ આપું એ, પણ એ ઉદાહરણમાં પણ એ સમયની ભાષાની તાસીર જોવા મળે છે અને સાથોસાથ માનવ મૂલ્યો. આપણે કેટલા બધા માનવ મૂલ્યોનો હાસ થતો જાય છે આ સમયમાં, ત્યારે આપણને એમ લાગે કે સ્ત્રી ચરિત્ર હોય કે પુરુષ ચરિત્ર હોય એ માનવ મૂલ્યોથી કેટલા ધબકતા હતા. અને એક જ શબ્દમાં, એક જ દ્રશ્યમાં, એક જ લીટીમાં એક સાથે એ હૃદયની કેટલી બધી ભાવનાઓને એ સમય હેમચંદ્રાચાર્ય ચરિતાર્થ કરી શક્યા છે. એક ઉદાહરણ આપું, વાયસુ ઉડાવંતી અયે પિયુ દીઠવું સહસંતિ, વાયસુ ઉડાવંતી અયે પિયુ દીઠવું સહસંતિ, અધા વલયા ભૂમિ ગયા અધ તડત ફૂટંતી. એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષા છે. વાયસુ એટલે કાગડો, ધીમે ધીમે ધીમે, બધા ઉદાહરણ અર્થઘટન નથી કરતી, ઘણો બધો ટાઈમ જાય. વાયસુ ઉડાવંતી કાગડાને, એ સમય એવો હતો કે વિદેશ જાય પિયુ પતિ, વિદેશ એટલે એ આફ્રિકા કે લંડન કે અમેરિકા નહીં પણ ગુજરાત એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ઘોડા ખરીદવાના બાને કે ચાકરીના બાને જતા તો એવું જ લાગતા કે વિદેશ ગયા છે. તો એ પત્ની એ દુબળી થઈ ગઈ છે તો એ પિયુને કાગડાને બોલતા જોઈ ઉડાડવા જાય છે. એ સમય અને સંદર્ભને એ પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં એ કવિએ લીધું છે. એક બહુ સરસ બીજો દોહરો છે કે ભલાવવા જો માર્યા બહેણી મારા કંઠ, ભલાવવા જો માર્યા બહેણી મારા કંઠ, જા બપ્પકી ભૂમહી અવર આવી ચંપે. એક સ્ત્રી એની સખીને, એની બેનપણીને, એની ફ્રેન્ડને કહે છે કે મારો પતિ ભલે મરી ગયો. આશ્ચર્ય આપણને લાગે પણ આપણે કીધું ને હમણાં કે સ્ત્રી જીવનની મહાનતા, સ્ત્રીનું કર્તવ્ય અને કેટલી ઊંચાઈએ પહોંચેલી સ્ત્રીઓ હતી કે આપણને ખબર છે એ સમયે વિદર્ભીઓના આક્રમણો થતા, મોગલો, ડચ, હુન, વલંદાવો કેટલા બધા વિદર્ભીઓના આક્રમણો થતા હતા. એ સમયે આક્રમણકારીઓ જયારે આપણી જમીનને, આપણા દેશને લૂંટીને જાય અને પતિ જો ઘરમાં પુરાઈ રહેતો હોય તો એ પતિ જીવતો હોય કે મરેલો શું કામનો, આ ખુમારીનું ચિત્રણ એ હેમચંદ્રાચાર્ય કર્યું છે. તો એમના વિશે એ ઘણું બધું રિસર્ચ કરી અને ધૂમકેતુએ આ હેમચંદ્રાચાર્ય ગ્રંથ લખ્યો.
જે ગુજરાતી સાહિત્યમાં માઇલસ્ટોન કહી શકાય ખૂબ જ મહત્વનો આ ગ્રંથ છે. એમ આ બહુ મોટું કામ છે. એના વિશે ખાસ તમને પ્રશ્ન પૂછાશે કે સૌથી પ્રથમ હેમચંદ્રાચાર્ય વિશેનો ચરિત્ર ગ્રંથ ગુજરાતી સાહિત્યમાં કોણે લખ્યો, અને એ સાલવારી છે 1939 માં. પછી જીબરાની જીવન વાટિકા. જીબરાન થી જેમ આપણે કીધું કે ટાગોર, ગાંધીજી, પછી આપણે બે ત્રણ નામ લીધા, બધા જ મહાન નથુરામ શર્મા આવા વ્યક્તિત્વથી એ પ્રભાવિત હતા અને એમનું વ્યક્તિત્વ ઘડાયું છે. જીબરાન વિશે પણ ખૂબ એમણે વાંચ્યું, ચિંતન કર્યું, અને એમની વાણીથી એમના વિચારથી પણ એ ધૂમકેતુ ખૂબ જ પ્રભાવિત છે. અને જીબરાની જીવન વાટિકા નામે એનો ખૂબ જ શ્રેષ્ઠ કહી શકાય એવો ગ્રંથ મળે છે 1957 માં. જીવન વાટિકા બરાબર નામ યાદ રાખજો. જીબરાન વિશે પછી એમનું જીવન ચિંતન પણ નીચે મળે છે, ત્યાં તમારું થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય ધ્યાન રાખજો. ચરિત્ર લખો, ચરિત્ર આવે જીબરાનું જીવન ચરિત્ર કયા નામે પ્રખ્યાત છે, તો જીબરાની જીવન વાટિકા યાદ રાખજો. પછીના ત્રણ ગ્રંથો બીજે આવે છે ચિંતનના, પણ આ શીર્ષક બરાબર યાદ રાખજો, જીબરાની જીવન વાટિકા 1957 માં. આ એમને ચરિત્ર નિબંધમાં તમે લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ધૂમકેતુના નાટકો. નાટક ઉપર પણ એમને પોતાની કલમ અજમાવી છે. આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ કે સૌથી પ્રથમ વિહાર નામે કવિતાઓ લખવાની શરૂઆત કરે છે, પણ પછીથી કવિતા છોડી દે છે અને સાહિત્યના અનેક ક્ષેત્રોમાં એ પોતાનો હાથ અજમાવે છે. એટલું જ નહીં, ખૂબ સફળ પણ થાય છે. નાટકોની વાત કરીએ, ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો 1942 માં, અને એકલવ્ય અને બીજા નાટકો. તમે જોઈ શકો છો કે 42, 47, 45, 49 આ શાલો એ કેટલા બધા પુસ્તકોમાં રિપીટ થઈ છે. તો વિચારો તમે કે એના જીવનની વિચમણા, એની આજીવિકાનો સંઘર્ષ, સાથો સાથ એક સાથે કેટલા કેટલા સ્વરૂપોમાં એ વિચારે છે, અને કેટલી કેટલી જુદી જુદી સ્વરૂપ. પાછું તમે જોજો કે વિષય ક્યાંય કથળતો નથી, અને રચના રીતિ એટલે કે સ્ટ્રક્ચર સ્વરૂપનો ક્યાંય લૂઝ નથી થતો. નિબંધ હોય તો નિબંધ જ બરાબર પકડાય છે, નાટક હોય તો નાટ્ય સ્વરૂપ બરાબર પકડાય છે, નવલકથા હોય તો નવલકથાનું સ્વરૂપ ચુસ્ત રીતે ધૂમકેતુ પકડી શકે છે. તો આ આ એની ધૂમકેતુના સાહિત્યની ખૂબ જ મોટી સિદ્ધિ એ કહી શકાય. ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો, એકલવ્ય અને બીજા નાટકો, આ બે નાટ્ય સંગ્રહ છે. બે જ નાટક સંગ્રહ આપ્યા છે એટલે યાદ રહી જાય એવા છે. ઠંડી ક્રૂરતા 1942, એકલવ્ય અને બીજા નાટકો. ઓકે, નેક્સ્ટ જોઈએ નિબંધ. જીવન ચક્ર અને વાતા, જીવન ચક્ર એમનો નિબંધ સંગ્રહ પ્રકાશિત થાય છે 1939 માં. પાન ગોષ્ઠી 1900, જો અત્યારે જ મેં વાત કરીએ તમને કહું કે 1942 માં ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો પ્રકાશિત થાય છે, અને પાન ગોષ્ઠી 1942 માં પ્રકાશિત થઈ છે. એક બાજુથી એ નાટક લખે છે એ જ સમયે પ્રકાશિત થઈ છે 42 માં, અને પાન ગોષ્ઠી પણ 1942 માં. બહુ જ જુદા જુદા વિષયો. મિત્રો, તમે એક કી આપું યાદ રાખવા માટે કે આટલા બધા પુસ્તકો અને બધાની જુદી જુદી સાલવારી કેવી રીતે યાદ રાખી શકાય, તો તમે એવું કરી શકો કે 1942, 43, 44, 45 આમ તમે આમ આડી લીટીમાં તમે સાલવારી મૂકી શકો, અને એમના પુસ્તકોને ઉપાડી ઉપાડીને તમે આ મૂકી શકો. 1942 તો તમારે સીધા બે પુસ્તકો મૂકાય, ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો અને પાન ગોષ્ઠી. આ તમારી લાઈન બની જાય 1942 ના પુસ્તકોની. બીજી લાઈન બની જાય 1943 ની, ત્રીજી લાઈન બની બની જાય 1944 ની. એવી રીતે તમે લાઈન બનાવશો તો એક સાથે ઘણા બધા પુસ્તકોની ઝીણી ઝીણી વિગતને તમે તમારા માઇન્ડમાં બરાબર સેટ કરી શકશો, અને આવી રીતે કરશો તો થોડુંક વધારે ઈઝી પડશે. હવે અહીંયા તમે જુઓ કે ઠંડી ક્રૂરતા અને બીજા નાટકો છે 1942 માં, અને પાન ગોષ્ઠી બરાબર 1942 માં. બે જુદા જુદા સ્વરૂપો, અને વિષય વસ્તુ જુઓ તો બહુ જ જુદું. પાન ગોષ્ઠી છે એમાં હાસ્ય નિબંધો છે, હવે ધૂમકેતુ છે એ જીવનના રંગદર્શિતાને, જીવનના સૌંદર્યને, પ્રકૃતિના સૌંદર્યને, સામાજિક નિસ્બતને, અને ઇતિહાસને, પુરાણને, ઇતિહાસની ભવ્યતાને નિરૂપતા,
અને આ જ સર્જક આટલા હળવા થઈ શકે એ બહુ જ વિશિષ્ટ કહી શકાય ને એવું આ એમનું પ્રદાન છે. અને આ આ પ્રશ્ન તમને ખાસ એક્ઝામમાં પૂછાઈ શકાય એવો છે કે ધૂમકેતુ એ હળવા નિબંધો શેમ આપ્યા છે, કારણ કે આ એક જ બહુ વિશિષ્ટ છે, એની એટલી બધી ઐતિહાસિક નવલકથાઓ, ટૂંકી વાર્તા સંગ્રહો મબલક, પણ એક જ જુદી પાડનારી વાત છે અને એ છે હળવા નિબંધો, જેનું નામ છે પાન ગોષ્ઠી. તો એ બરાબર મગજમાં પાન મગજમાં રાખી લખજો, પાન ગોષ્ઠી. તો 1942 તેમનો એકદમ હળવા મૂડના આપણને હાસ્ય નિબંધો જોવા મળે છે. વાતાયન પણ એમનો નિબંધ સંગ્રહ છે અને 1947 એ પ્રકાશિત થાય છે. નેક્સ્ટ જોઈએ તો પગદંડી નામે એમનો એક પ્રવાસ ગ્રંથ પ્રાપ્ત થાય છે અને એ પ્રાપ્ત થઈ છે આપણને 1940. તમે જોજો, મેં હું PhD કરતી હતી ત્યારે એ પગદંડી મેં ઘણું બધું શોધ્યું ત્યારે મને મળી હતી એ પુસ્તક પગદંડી, જેમાં સૌથી વધુ ખૂબી વાળું જો કોઈ પુસ્તક હોય ને તો એ પગદંડી. એટલા માટે કે બચપનથી એ ડુંગરો, નદીઓ, ખેતરો એમાં એ નિજાનંદે ફરતા હતા, તો એમનું ભ્રમણ વૃત્ત છે એ નિરીક્ષણ શક્તિ છે, અથવા તો એવું કહી શકીએ કે પ્રકૃતિ સાથેનું એનું તાદાત્મ્ય છે. એટલું બધું જીવંત રહ્યું હતું કે જ્યારે અમદાવાદ અંબાલાલ સારાભાઈ ના પરિવારને ત્યાં રહેવા માટે જાય છે એમના ટીચર બનીને, અને એ એમના બાળકોના અને પરિવાર સાથે એ નૈનીતાલના કે શિમલાના કે દાર્જિલિંગના પ્રવાસે જાય છે, ત્યારે જાણે કે એનો પ્રકૃતિ પ્રેમ જે ધરબાયેલો હતો સંઘર્ષમય પરિસ્થિતિના કારણે એ નહોતા કરી શક્યા, એમનો આ ફરવાના શોખને એ પૂર્તિ નહોતા કરી શક્યા, એ ફરવા નહોતા જઈ શક્યા. તો તેમ કહી શકાય કે આ વિચમણામાં આજીવિકાની એ રોજી રોટીની શોધમાં અથવા તો કઈ રીતે હું રોજી રોટી કમાઈ શકું એ સંઘર્ષમાં એ ફરવા નહોતા જઈ શક્યા, એ વસ્તુ એમને કુદરત આપે છે એ અંબાલાલ સારાભાઈના પરિવારમાં એ જોઈન્ટ થાય છે ત્યારે, અને એ નૈનીતાલ શિમલા એ બધે જાય છે ત્યારે એમનો મૂળભૂત પ્રકૃતિ પ્રેમ જાગી ઉઠે છે. ખૂબ જ પ્રેમથી આત્મીયતાથી એ સ્થળને એ સાક્ષાત કરે છે, એમ કહી શકાય કે આત્મસાત કરે છે, એકરૂપ બને છે, અને એ બધા જ ખાસ કરીને નૈનીતાલના અદ્ભુત સૌંદર્યો એ સ્થળ વર્ણનો એમણે પગદંડીમાં આપ્યા છે. આ પગદંડીના પ્રવાસ વર્ણનો વાંચીએ ને ત્યારે એમ કહી શકાય કે આ બધા જ ધૂમકેતુના જાણે કે એ સ્વતંત્ર નિબંધો બની શકે એવું ઉત્તમ એમનું ગદ્ય જોવા મળે છે. તો બહુ જ તમે કહી શકો કે પ્રવાસના રમણી ગદ્યનો અનુભવ ધૂમકેતુનું કયો ગ્રંથ કરાવે છે, તો તમે ચોક્કસ લખી શકો અને યાદ રાખીને લખજો પગદંડી. આટલું તમારે એને કી યાદ રાખવાનું કે પગદંડી એટલે પગની પેલી પગદંડી બનેલી હોય ને પગ કેડી, તો બરાબર યાદ રહી છે કે પગની કેડી પગ કેડી બનાવી હોય ગામડામાં એ જંગલ હોય એમાં પગ કેડી બનાવી હોય તો કેડી કેડી આપણે હાલા જઈએ ચાલતા જઈએ, તો એ પગદંડી, તો એ પગદંડી કરીએ તો શું થાય પ્રવાસ, તો પ્રવાસ પગદંડી આવી રીતે થોડીક મગજમાં કી પકડતા જઈએ તો થોડું વધારે આસાનીથી આપણે શીખી શકીશું. અને ત્યારબાદ ધૂમકેતુનું ખૂબ જ મહત્વનું એક કામ આપણને મળે છે, એ છે ભાષાંતર ધૂમકેતુનું, અને એ છે ગીતાંજલિ. ટાગોરથી ખૂબ જ પ્રભાવિત હતા, ટાગોર વાણી અને ટાગોર દર્શન એ ધૂમકેતુના જીવનને પ્રભાવક કરનાર ખૂબ જ મહત્વનું પરિબળ કહી શકાય. જીબ્રાન ગીતાંજલિ જીબ્રાન અને ટાગોર આ ધૂમકેતુના જીવનને ભવ્યતા અને દિવ્યતા બક્ષે છે. તો ટાગોરથી પ્રભાવિત થયેલા ધૂમકેતુ એમનું ગીતાંજલિનો એ સરસ મજાનો અનુવાદ કરે છે અને એ અનુવાદ નું નામ છે ગીતાંજલિ અને પ્રકાશિત થાય છે 1957. ગીતાંજલિ નો આ તમને પ્રશ્નો જૂના પેપરમાં તમે જોજો ઘણી બધી વખત પૂછાઈ ગયા છે ધૂમકેતુ વિષયક, કે ગીતાંજલિએ ધૂમકેતુએ કયા પુસ્તકનો અનુવાદ કર્યો છે.
ધૂમકેતુ એ ટાગોરના કયા પુસ્તકનો અનુવાદ કર્યો છે, ધૂમકેતુના અનુવાદ પુસ્તકનું નામ શું છે, બે પુસ્તકો એના રેર અથવા તો ખૂબ મહત્વના ગણાય એવા છે. એક તમને પ્રશ્નમાં આવે છે હેમચંદ્રાચાર્યનો કે ધૂમકેતુનું ખૂબ જ પ્રખ્યાત એવો ચરિત્ર ગ્રંથ કયો છે, તો હેમચંદ્રાચાર્ય, અને ધૂમકેતુનું ભાષાંતર થયેલો એક ગ્રંથ કયો છે, તો એ છે ગીતાંજલિ. બહુ જ ભાષાની લઢણ મૂળ ભાવને મૂળ વિચારને પકડી રાખીને પોતાની કલ્પનાનું ઉમેરણ કરીને એ સરસ મજાનું પુસ્તક એ ધૂમકેતુએ આપ્યું છે, જેનું નામ છે ગીતાંજલિ. 1957માં, બરાબર યાદ રાખજો, 1957માં જીબરાની જીવનવાટિકા તમે જુઓ તમારી સ્ક્રીન ઉપર, ચરિત્રમાં હેમચંદ્રાચાર્ય, એ જ લાઈનમાં તમે આગળ જુઓ જીબરાની જીવનવાટિકા પ્રકાશિત થાય છે 1957માં, અને ગીતાંજલિ પણ પ્રકાશિત થાય છે 1957માં. તમે જુઓ એક સાથે બે મહાન વિભૂતિને એ સાથે સાથે વિચારી શકે છે, એ એક જીબરાન અને એક બાજુ ટાગોર, એ કેટલું બધું એ પોતાનું જીવન એ ડિવાઈડ કરી શકતા હશે, પોતાની વિચારધારાને ધૂમકેતુ કેટલા માઇન્ડસેટ કરી શકતા હશે, એકદમ પ્રભાવક વિચારધારા એટલે જીબરાન, અને બીજી બાજુથી એક જુદી જ ભાત પાડતારા એક પ્રભાવક વ્યક્તિત્વ એટલે એ ગીતાંજલિની વિચારધારા. તો એ બેઉ પુસ્તકો એક સાથે જ પ્રકાશિત થાય છે 1957માં. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જીવનવાટિકા, જીબરાની જીવનવાટિકા 1957માં, અને ગીતાંજલિ 1957માં. તો એટલે એ ધૂમકેતુના પુસ્તકો ખાલી એ પસાર થવા પૂરતા નથી કે આપણે પરીક્ષામાં એક બે માર્કમાં પૂછાઈ ગયા, આપણને આવડ્યા અને આપણે લખી નાખ્યું ને ખુશ થઈએ, એની ધૂમકેતુ જેટલા એ બીજા સર્જકોના પ્રભાવિત થયા છે એટલા જ ધૂમકેતુ પ્રભાવક બની શક્યા છે. કોના માટે? આપણા જીવન માટે. તો એ ખૂબી એ ધૂમકેતુની આપણને જોવા મળે છે કે એક સાથે બે નવલકથા પ્રકાશિત થતી હોય ને તોય આપણને નવીન લાગે છે કે એક સાથે બે નવલકથાઓ પ્રકાશિત કરી શક્યા. એવું તો ગુણવંતરા આચાર્યમાં ઘણી બધી વખત આપણને જોવા મળે છે, ધૂમકેતુમાં જોવા મળ્યું, બક્ષી સાહેબમાં જોવા મળે છે, અનેક સર્જકોમાં. પણ બે મોટી મોટી બે ફિલોસોફી હોય, એ ફિલોસોફીને વિચારવી અને એક સાથે પ્રકાશિત પુસ્તકો કર્યા એ બહુ જ ખૂબીની વાત છે. બરાબર યાદ રાખજો તમે જીબરાની જીવ, મેં તમને કીધું ને કે તબક્કા સાલવારી પાડો, તો 1957 તમે લખો એટલે એ પુસ્તકોનું નામ નીચે નીચે લિસ્ટ તમે કરતા જાઓ કે 1957, તો તમે મૂકી શકો જીબરાની જીવન વાટિકા અને તમે મૂકી શકો ગીતાંજલિ. 57 ની પહેલા તમે આ બાજુ મૂકી શકો જીવન રંગ 1956માં. તો આ બહુ જ સરસ તમારું વિભાગીકરણ તમને કામ લાગશે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચિંતન. ધૂમકેતુ એ સામાજિક ચિંતન ના ગ્રંથો પણ આપે છે, બહુ અદ્ભુત ગ્રંથો છે. આપણે વાત કરીએ મુજબ ધૂમકેતુએ બહુ નજીકથી એ જીવનને જોયું છે. એક સિક્કાની જેમ બે બાજુ હોય એમ જીવનની વિચમડા, આર્થિક સંકળામણ, આપણે મેં તમને વાત કરું, તમે જીવન પંથ અને જીવન રંગ એની બે આત્મકથા છો એ તમે ખાસ વાંચજો, તમને અંગત ભલામણ કરું છું. એ પ્રસંગ એમાં છે કે હું એ ખબર ન પડતી મને કે આપણે આટલા વાગે ચાલીને ગયા છે એ ભણવા માટે ગયા, પોટલું લઈને એક બે એ ધોતી ને જભો અને દોરી લોટો લઈને એ આવ્યા, તો સ્કૂલનો ટાઈમ તો પૂરો થઈ ગયો છે. પટ્ટાવાળો એ પ્રિન્સિપાલને પૂછે અને જાળી ખોલી દે સ્કૂલની અને રાતવાસો કરે. વિચાર આવે આપણને કે ખાવાનું પીવાનું શું. તો કેટલી બધી વિચમણા, જીવનની વરવી વાસ્તવિકતાઓ માંથી ધૂમકેતુ પસાર થયા છે. જીવ એમનો આપણે પેલી કહીએ ને કે ફિલોસોફી ઘણા બધા લખતા હોય ને ત્યારે BMW માં ફરતા હોય અને એ પાછા જીવન ચિંતનની વાતો કરતા હોય ત્યારે આપણને વિચાર આવે કે કેવી રીતે જીવન ચિંતનની વાત કરી શકાય. એક સરસ મજાની કવિતા લખી છે કે ગરીબ માણસની સંવેદના શું છે, કે મારું પેટ પણ જો ભરેલું હોત ને તો આ ચંદ્ર છે ને એવોને ચંદ્ર જ દેખાત, મને એ રોટલો ન દેખાત. એના બાળકને ભૂખ્યો પરિવાર છે અને સરસ મજાનો ચંદ્ર ખીલો આપણે ખુશી ખુશીથી જોઈએ, કેવો સરસ ચંદ્ર ખીલો છે, કારણ કે આપણું પેટ ભરેલું છે એટલે સૌંદર્ય તરફ દ્રષ્ટિ જાય છે.
પણ પેલું એક નાનકડો પરિવાર, એક ગરીબ પરિવાર બેઠો છે જેના બાળકની આંખમાં હવે શું ખાવાનું છે, કેવી રીતે રાત પસાર કરવાની છે એ પ્રશ્ન ડોકાય છે. અને એના પિતાજીની આંખમાં એ મૂંઝવણ છે કે કશું જ રોજીરોટી નથી મળી, ત્યારે મારા પરિવારનું, મારા બાળકનું પેટ હું કેવી રીતે ભરીશ. અને ત્યારે એની કવિતા લખી કે મને પણ એ ચંદ્ર જ દેખાત, જો મારું પેટ ભરેલું હોત મને એમાં રોટલો ન દેખાત. તો જ્યારે તળભૂમિનો, નક્કર વાસ્તવિકતાનો આપણને પરિચય થાય છે, પછી એ વ્યક્તિ હોય કોઈ, ચાહે તો કોઈ એક પરિસ્થિતિ હોય કે ચાહે કોઈ ઘટના હોય, જ્યાં સુધી આપણે આ પરિસ્થિતિનો, આ વ્યક્તિનો, આ ઘટનાનો સામનો નથી કરતા ત્યાં સુધી આપણે એ ફિલોસોફી કરવી એ બહુ જ અઘરી વસ્તુ છે. તો એ ચિંતન, આ બધી પરિસ્થિતિમાંથી ધૂમકેતુ પસાર થયા હતા. અને એ મેં તમને વાત કરી જીવન પંથમાં અને જીવન રંગમાં છે કે 3 રૂપિયા કે 5 રૂપિયા તો એ હું નોકરી કરવા વિદ્યાર્થી હતા તો બપોર પછી નોકરી કરવા જાય ત્યારે તો ભણી શકે છે, અને પછીથી એ 2-3 રૂપિયા તો ઓરડીનું ભાડું વહી જાય છે, શું ખાવાનું એ પ્રશ્ન થાય છે. એ એક વિદ્યાર્થી એનો પાર્ટનર બને છે, એક સરસ રમૂજી પ્રસંગ છે. એને એમ કે છે કે તું મારે ઓરડીમાં રહેવા આવ તો અડધું ભાડું તું ચૂકવી શકે તો થોડાક પૈસા બચે. અને પછી પેલો કે છે કે હું આવું ખરા પણ મને રસોઈ બનાવતા નથી આવડતી, તો ધૂમકેતુ કે તારે કરિયાણું લઈ આવવાનું અને હું રસોઈ બનાવું. જો કેવા રસ્તા કાઢે છે કે કરિયાણું તું લઈ આવ એટલે એ પૈસા બચી જાય, 50% ઓરડીનું ભાડું બચી જાય અને રસોઈ ધૂમકેતુ બનાવે. અને એ ધૂમકેતુ છે ગુજરાતી સાહિત્યમાં ખરેખર એના ઉપનામ પ્રમાણે ચમકે છે અત્યારે. તો આ જે જીવનના, એ આપણે એમ કહીએ છીએ ને કે જે ઠોકર ખાય એ ઠાકર થાય, એ આખી અનુભૂતિ આપણને ધૂમકેતુ કરાવે છે. તો એમના ચિંતન ગ્રંથો અદ્ભુત છે. અને સૌથી ખૂબી ચિંતન ગ્રંથોની એ છે કે એમના ભાષાની શૈલી જુદા જ આપણને લાગે. ક્યાં પ્રતાપી વર્ણન કરે છે, મૂંજ આવો રજપૂતાણી, એ આપણને બધાને એની પેલી રજપૂતાણી વાર્તા વાંચી છે કે રજપૂતાણી તેડવા જઈને એ ધસમસવતો વડલો અને એ એ ઘોડામાં, ઘોડા સહિત એ ગુનામાં ઝંપલાવે છે. આ બધું આપણે વર્ણન વાંચ્યું છે. તો એની ભાષા શૈલીથી આપણે પરિચિત છે, ત્યારે આપણને વિચાર આવે કે અદભુત ભાષા શૈલી, જીવન ચિંતનાત્મક કંડિકાઓ આપણને એના ચિંતન ગ્રંથોમાંથી મળે છે. તો એમના ચિંતન ગ્રંથો જોઈએ બરાબર સાલવારી મુજબ. તમે બરાબર યાદ રાખજો મિત્રો, રજકણ 1934માં, જલબિંદુ 1936માં, મેઘબિંદુ 1950, જીબરાની જીવનવાણી 1949માં, જીબરાનું જીવન દર્શન 1961માં, બરાબર વચ્ચે બીજી લઈ લઉં, જીબરાની જીવનવાણી 1949માં, ત્યારબાદ જીબરાનું જીવન સ્વપ્ન 1958, અને ત્યારબાદ આપણે લઈએ જીબરાનું જીવન દર્શન 1961, અને નેક્સ્ટ સાહિત્ય વિચારણા 1969, અને ત્યારબાદ છે જીવન વિચારણા 1970. તો બરાબર તમે યાદ રાખજો મિત્રો, તમને આપણે અગાઉ ઘણી બધી વખત વાત કરી કે આમથી આમ પૂછાય, આમથી આમ પૂછાય. ખાસ તમે 3 નામ યાદ રાખજો, જીબરા ધૂમકેતુના ચિંતન ગ્રંથોમાં 3 નામ ખૂબ જ મહત્વના છે, જેનું નામ છે જીબરાની જીવનવાણી, જીબરાનું જીવન દર્શન અને જીબરાનું જીવન સ્વપ્ન. હવે તો તમે ઘણી જગ્યાએ તમે મેચ્યોર છો એટલે જતાવતા છો મિત્ર સર્કલમાં. તો અમારા સમયમાં તેવું હતું કે અમે એમ એ કરતા ત્યારે કે કોઈનો બર્થડે હોય ને તો અમારા સર એમ જ કહેતા કે તમે આ જીબરાના જ પુસ્તકો ધૂમકેતુના છે તમે બર્થડે ગિફ્ટમાં કરો. ત્યારે તમને સમજાય કે ત્યાં સુધી તો આપણે જીબરાનને અનટચ જ રાખતા હોય, પણ અદ્ભુત જીવન દર્શન, જીબરાન વિશેનું ચિંતન એ ધૂમકેતુએ આપ્યું છે. ખાસ પુસ્તકના નામ યાદ છે, જીબરાની જીવનવાણી, જીબરાની જીવનવાણી 1949, જીબરાનું જીવન સ્વપ્ન 1958, અને જીબરાનું જીવન દર્શન 1961માં. હવે જલબિંદુનો સમય તો બહુ પહેલાનો છે, જોજો તમે 1934માં રજકણ તો બહુ સમય પહેલા, એની નવલકથા પ્રકાશિત નથી થઈ ચોલા દેવી, એ સમયે એમણે ચિંતન ગ્રંથો આપવાનું શરૂ કર્યું હતું.
પહેલું પુસ્તક છે રજકન 1934માં, અને 1936માં એમનું બીજું છે જલબિંદુ. હવે આ બે ચિંતન ગ્રંથો આવ્યા ને ત્યારે તો મિત્રો એમની ચોલાદેવી પ્રકાશિત નથી, ત્યારથી એમણે ચિંતન ગ્રંથો લખવાનું શરૂ કર્યું છે. તો આ બે પુસ્તકો એમના ઘણા પ્રારંભિક તબક્કાના છે. અને ત્યારબાદ એમનું જલ મેઘબિંદુ સાહિત્ય વિચારણા 1969માં અને જીવન વિચારણા 1970માં એમના પ્રકાશિત થયેલા પુસ્તકો છે. તો આ બધા ગ્રંથોને તમે સમય આ બાજુ એમ કરીને પણ યાદ રાખી શકો છો કે એમનો ચિંતન ગ્રંથ 1934માં એ સૌથી પ્રથમ એની ચિંતનાત્મક કૃતિ કઈ પ્રકાશિત થઈ, તો પણ તમારે જવાબ લખવાનો થશે રજકણ. જીબ્રાની જીવનવાણી ખાસ સમય તમે બરાબર મિત્રો યાદ રાખજો. આ જીબ્રાના પુસ્તકોના ટાઇટલ બરાબર શાર્પ નજરથી જોજો અને એમની સાલવાર, કે કારણ કે જીબ્રાન આગળ આવે છે તો જીવન દર્શન, જીવન સ્વપ્ન અને જીવન વાણી આ ત્રણ છે. તો આ ત્રણેયને બરાબર સમય પ્રમાણે, અને આગળ તો જીબ્રાન જ છે પણ એ બરાબર રીતે મિત્ર તમે બરાબર સમજો કે જીવન વાણી છે એ 1949માં, જીવન સ્વપ્ન છે 1958માં, અને જીવન દર્શન છે 1961માં. જીબ્રાનના આ બહુ જ મહત્વના કહી શકાય એવા ત્રણ પુસ્તકો એ પ્રકાશિત કર્યા છે ધૂમકેતુએ. અને ગુજરાતી સાહિત્યમાં આઈ થિંક એ જીબ્રાન વિશેનું આટલું બધું વિશાળ વાંચન અને લેખન એ ધૂમકેતુ પૂર્વે તો કોઈએ કર્યું એવું ધ્યાનમાં નથી, અને એ ધૂમકેતુ પછી એ બહુ જ ઓછું એ જોવા મળે છે આ જીબ્રાન વિશેનું જીવન ચિંતન એ કોઈએ વિચાર્યું હોય અને કર્યું હોય. તો આ અનોખી સિદ્ધિ એ ધૂમકેતુની કહી શકાય. તો આ ધૂમકેતુનું અન્ય સાહિત્ય આપણે જોયું. સરસ, તો ઘણું બધું આપણે ધૂમકેતુ વિશે જાણ્યું. ધૂમકેતુ ના જીવનમાંથી આપણે પસાર થયા, ધૂમકેતુના સાહિત્ય ફાલમાંથી આપણે પસાર થયા, કેટલી નવલકથાઓ લખી, કેવી લખી, કેવા વિષયો, કેવી અભિવ્યક્તિ, અને ગુજરાતી સાહિત્યમાં એમનું કેવું માન અને સ્થાન છે એ બધું આપણે જોયું. ત્યારબાદ આપણે જોયું કે ધૂમકેતુની નવલકથાઓ, કેટલી સામાજિક નવલકથાઓ, કેટલી ઐતિહાસિક નવલકથાઓ આપણે જોઈ, કઈ સાલમાં પ્રકાશિત થઈ, અને એ નવલકથાઓના વિષય વસ્તુઓ કેવા છે, ગુજરાતી સાહિત્યમાં એ નવલકથાઓનું કેટલું માન અને સ્થાન છે એ આપણે જોયું. સાથે આપણે જોયું એમનું અન્ય સાહિત્ય, અન્ય સાહિત્ય એણે શું લખ્યું છે અને કેવું લખ્યું છે. તો એ બધા જ તબક્કામાંથી આપણે પસાર થયા, અને છેલ્લે આપણે જોઈએ કે આપણે જે સમજ્યા એમાંથી અબાઉટ કેવા કેવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો સૌથી મહત્વની વસ્તુ એ પણ છે, કારણ કે આપણે આ બધું કરીએ છીએ અંત તો એના માટે જ. થોડાક આમ તો મેં 35-40 જેટલા પ્રશ્નો કાઢ્યા હતા ગઈકાલે, પણ મને એમ છે કે એટલા બધા તો હું આમાં નહીં મૂકી શકું. પણ તમે નિરાતે આ જેટલું સાહિત્ય મેં તમને આપ્યું છે, પીપીટી છે તમારી પાસે, એ લીટી સાલવારી હોય તો નવલકથા, નવલકથા સાલવારી એવી રીતે કરી, અને હવે તમે સમજી શકો છો કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે. થોડાક આઈડિયલ પોસિબલ હતા એટલા મેં પ્રશ્નો તમને અહીંયા મૂક્યા છે. વધારે પ્રશ્નો તો અત્યારે હું આપી શકું એમ નથી, કારણ કે આટલા તો માંડ લખ્યા, પણ તમે આમાંથી તમારી જાતે સમજી અને કાઢી શકો છો. થોડાક પ્રશ્નોની વાત કરીએ આપણે તો આવા પૂછાઈ શકે. મારી સામે જે મિત્રો જોડાયા છે એ તમે ઝૂમમાં પ્રશ્નના જવાબ આપી શકો છો. તમે આપણે જે સમજીએ એમાંથી જ પ્રશ્નો પૂછ્યા છે. થોડું ચાલો આપણે આપણા સમજણને થોડીક ચકાસીએ કે આપણે જે ભણીએ એમાંથી આપણને કેટલું થોડું ઘણું યાદ છે. સારું, તો આવા પ્રશ્નો પૂછાઈ શકે. આઈ થિંક
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું હતું? અથવા તો એવું પૂછાઈ શકે કે ધૂમકેતુનું પૂરું નામ જણાવો. આમથી આમ તમને ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું ઉપનામ શું હતું. અને એવું પણ પૂછાઈ શકે કે ધૂમકેતુનું ઉપનામ શું હતું. સારું, તો તમે આ પ્રશ્ન વિશે વિચારજો. ચાલો નેક્સ્ટ બીજો પ્રશ્ન. ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો? તો તમારા આ મટીરિયલમાં જ આ બધા પ્રશ્નોના જવાબો સમાઈ જાય છે, એટલે કોઈ લખવા ઈચ્છે તો જવાબ લખી શકે છે કે ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો, કે મારે જ આપવાનો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે આગળ વધીએ. ધૂમકેતુનો જન્મ બે ત્રણ આન્સર આવ્યા, વીરપુરમાં થયો હતો. ક્યાંના? આપણે બહુ જ નજીકની એ જલારામ બાપાની જગ્યા, એટલે આપણે ક્યારેય ન ભૂલી શકાય. ધૂમકેતુનો જન્મ ક્યારે થયો હતો? આપણે ક્યારે થયો હતો? જો બે વસ્તુ કોઈ પણ સર્જકને તમે ભણો ત્યારે બે વસ્તુ છે ને એ તો આમ તમારે રાત્રે બે વાગે ઉઠાડે ને તો તમારે બોલી જ નાખવાની, એટલી પાકી થઈ જવી જોઈએ કે એમનો જન્મ ક્યાં થયો હતો અને ક્યારે થયો હતો, મતલબ કે સાલવારી. અને કોઈ પણ સર્જકનું મૃત્યુ એની સાલવારી ક્યારે થઈ હતી, તો આપણે અગાઉ મટીરિયલમાં આ પીપીટીમાં છે જ તમારી પાસે. તો ધૂમકેતુનો જન્મ ક્યારે થયો હતો આમાં છે જ, એટલે હું બોલું કે ન બોલું. 12 ડિસેમ્બર 1892 બરાબર. ધૂમકેતુનો જન્મ, ધૂમકેતુએ શરૂઆતમાં ક્યાં નામથી કવિતા લખવાનો પ્રયત્ન કર્યો હતો? અગાઉ આપણે જોયું એક બે થી લગભગ 2-4 વખત હું બોલી ગઈ, વિહારી. શરૂઆતમાં તેમણે વિહારી ઉપનામથી એ કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી. અને પછીથી આપણે 4-5 વખત આ ઉલ્લેખ મારાથી થઈ ગયો કે પછી તેમણે કવિતાઓ લખવાનું માંડી જ વાળ્યું. સાહિત્યના અનેક ક્ષેત્રોમાં તેમણે પોતાની કલમ ચલાવી છે. ઓકે, આવો પણ એક પ્રશ્ન પૂછાઈ શકે. રેન્ડમલી મેં આવા થોડાક પ્રશ્નો કાઢ્યા છે, વધારે મેં કાઢ્યા છે, એનો એક લિસ્ટ કરી અને ફોટો કરી અને હું તમને ગ્રુપમાં મૂકીશ. ઘણા બધા મેં 30-35 જેટલા પ્રશ્નો કાઢ્યા છે, અત્યારે રેન્ડમલી 10 જેટલા તમારી સ્ક્રીન ઉપર દેખાતા હશે. 30-35 જેટલા પ્રશ્નો છે, એનો ફોટો હું તમને ગ્રુપમાં મૂકીશ, જેથી કરીને તમને આઈડિયા આવે કે આવા પ્રશ્નો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. ધૂમકેતુએ 1926 ક્યાં નામે વાર્તા સંગ્રહ આપ્યો હતો? ક્યાં નામે? ક્યાં નામે વાર્તા સંગ્રહ આપ્યો હતો? બરાબર છે, ધૂમકેતુ. પોસ્ટ ઓફિસ જેવી વાર્તા કોણે લખી છે? અથવા તો ધૂમકેતુને પ્રસિદ્ધિ અપનાવર પ્રસિદ્ધ નવલકથા કઈ છે? અથવા તો એવું પૂછાઈ શકે કે આ સૌથી મહત્વનો પ્રશ્ન છે કે એક એવી ટૂંકી વાર્તા આ છે કે જેનો મેક્સિમમ ભાષામાં અનુવાદ થયો છે. એક જ વાર્તા એવી છે કે જેનો મેક્સિમમ ભાષામાં અનુવાદ થયો છે. એવી ભાગ્યે એક પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો, ગાંધીજીની આત્મકથા, કે જેની ભારતની કેટલી બધી મેક્સિમમ ભાષામાં અનુવાદ થયો છે. અને બીજું એક સર્જન ધૂમકેતુનું. આ એક જ કૃતિ હોય ને તો ધૂમકેતુ અમર બની ગયા. એના નામ પ્રમાણે આકાશમાં સિતારાની જેમ ચમકી ગયા. કે એ મેં હમણાં કીધું એમ કે સર્જક ભૂલાઈ જાય, પણ એક યાદ ન રહે. કે કોઈક લોકોને પૂછો ને તો કે આ વાર્તા કોની છે, તો કદાચ કોઈને યાદ ન રહે, પણ એમ કઈ આ પોસ્ટ ઓફિસ તો ગા એ ખબર છે, આ પોસ્ટ ઓફિસમાં તો આવું હતું આવું હતું આવું હતું. તો એ પોસ્ટ ઓફિસ વાર્તા કોને લખી હતી, કોની વાર્તા છે, તો ધૂમકેતુની. અને ઘણી બધી ભાષાઓમાં એમનો અનુવાદ થયા છે, તો આ બહુમાન એ ધૂમકેતુને મળેલું છે. નેક્સ્ટ પ્રશ્ન છે 7મો, ધૂમકેતુનું અવસાન ક્યારે થયું હતું? આપણે પીપીટીમાં બધી વિગત છે જ, એટલે છતાંય તમે જોઈ લેજો. 11/3/1965, એટલે કે 11મી માર્ચ, હમણાં જ એ 11મી માર્ચ ગઈ, તો 11મી માર્ચ 1965. હવે તમને છે ને આ તમને એક નાનકડી કી આપું, કેવી રીતે યાદ રાખવું.
અગિયારમી માર્ચ યાદ ન રહે ને તમારે છે ને આ આ કઈક નજીક નજીક નું જોડી દેવું. અગિયાર માર્ચ પછીનો દિવસ કયો આવે? બારમી માર્ચ. બારમી માર્ચ એટલે શું? અચ્છા, તો હવે આવું શું કરવાનું? દાંડી યાત્રા. તો તમારે છે ને તમારે જેટલા જેટલા સર્જકો છે ને એની સાલવારી તમારે જોવાની કે બારમી માર્ચ કોની છે. તો એ બારમી માર્ચ અથવા તો અગિયારમી માર્ચ અથવા તો ચૌદ માર્ચ ફટાફટ તમારી સાથે એક એક નાનો વિભાગ બનાવી લેવાનો કે જેમાં આખી આ બધી રચના મળે. આવી કેટલીક પ્રખ્યાત તારીખો છે ને એની સાથે તમારે સર્જકોની યાદગીરી જોડી દેવાની કે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ, એ તમને ગમતો દિવસ હોય તો તમારે એ પણ જોડી જોવો, વેલેન્ટાઇન ડે, 14, બરાબર. તો આવા એક દિવસો હોય ને એની સાથે નજીક નજીક તમારે સર્જકોની તારીખને આગળ પાછળ જોડી દેવાની, જેથી કરીને તમને તરત જ સ્પાર્ક થઈ જાય, સ્પાર્ક ભૂલાઈ જાય. કારણ કે ધૂમકેતુ છે ને એને એને વાર્તા સંગ્રહના નામ જ છે તણખા મંડળ. ઉર્મીનો તણખો, એ સ્પાર્ક. જો કેવું આપણને જોડવાનું મન થઈ જાય, સ્પાર્ક એટલે તણખો, તો એ મગજમાં આવી જાય આપણને સીધું સ્પાર્ક થવું. અચ્છા, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો 1940માં પ્રગટ થયેલી ધૂમકેતુની ઐતિહાસિક નવલકથા કઈ છે? કઈ સાલ છે? 1940માં કઈ પ્રકાશિત થઈ છે? ચોલા દેવી, જે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ નોંધનીય પ્રદાન ગણાય છે. અને એના ઉપરથી જ પ્રેરણા લઈને મુનશી જેવા સર્જકે એ નવલકથા લખી, જય સોમનાથ, અને મળિયાએ લખી કુમકુમ અને આસ્કા. ચંદ્રગુપ્ત મૌર્ય નવલકથાના નવલકથાકાર કોણ છે અથવા તો ચંદ્રગુપ્ત મૌર્યના લેખક કોણ છે? બે વસ્તુ યાદ રાખવાની કે મૌર્ય યુગ અને સોલંકી યુગ, આ બે યુગથી ધૂમકેતુ પ્રભાવિત હતા. એટલે આમ તરત જ આપણા મગજમાં પકડાઈ જાય છે કે જયસિંહ સિદ્ધરાજ હોય, સમુદ્રગુપ્ત મૌર્ય હોય, ચંદ્રગુપ્ત મૌર્ય હોય, તો આ બધા જ માં એ ધૂમકેતુનું નામ અને એનું પ્રદાન ખૂબ જ મોટું છે. એટલે સમજવામાં આ રીતે તમે લિંક જોડશો તો તમારી થોડાક સમયમાં ઘણું બધું તમે આઈ થિંક ગ્રાસ્પ કરી શકશો. અચ્છા, નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. ધૂમકેતુએ કરેલ પ્રવાસ વર્ણન કયા પુસ્તકમાં થયું છે? અચ્છા, ઘણી બધી વાત આપણે મેં એની કરી, પગદંડી. તો પગદંડી મેં તમને નામ જ આપ્યું કે પગદંડી એ ચાલવું ચાલવું એટલે પ્રવાસ થઈ જાય. તો આવી કેટલીક વસ્તુ, જીવન રંગ, જીવન પંથ, અને એ જયારે મેં તમને વાત કરી પગદંડી, તો એ અત્યારના સમયમાં એ માણસો ભારતના પ્રખ્યાત સ્થળોએ ફરવા જાય, વિદેશ ફરવા જાય, અને પૈસાની સગવડતા છે. પણ એ સમયે જયારે ધૂમકેતુને ઓરડીનું ભાડું ભરવા માટે પૈસા ન હોય, ત્યારે એને ગમતી વસ્તુ ગમતી જગ્યાએ કોઈ લઈ જાય, પ્રવાસ, આ પ્રકૃતિ સૌંદર્યમાં એ રમવાન બને, અને ત્યારે અભિભૂત થાય, અને એનું ગદ્ય જે રાહ જોતું હતું, એ કેટલી જુદી 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 એક ગદ્યની ફ્લેવર છે. ધૂમકેતુની સૌથી પ્રભાવક બાબત મને લાગતી હોય ને તો એ છે કે જ્યારે વ્યક્તિ એ સ્વરૂપ બદલે છે, એ સ્વરૂપ બદલે છે એટલે કે સાહિત્યના જુદા જુદા પ્રકાર ઉપર હાથ અજમાવે છે, ત્યારે પ્રકારનું એક ચુસ્ત બંધારણ હોય છે. નવલકથા છે, નવલિકા છે, નિબંધ છે કે એનિવે, અને એ પ્રકારનું ગદ્ય એને વાપરવું જ પડે. નિબંધ છે તો ગદ્યની રમણીતા જ આવે. એ મૂંઝવણનું પાત્ર હોય તો એ પેલા રજપૂતાણીમાં જે રજપૂતનું વર્ણન કરે એવું એ ના જ કરી શકે. એ મૂંઝવણનું વર્ણન એનું વર્ણન અલગ રીતે જ કરવાનું હોય. જીબરાની જીવન ચિંતન લખે તો જુદું જ એની ભાષાની ફ્લેવર હોય. તો ધૂમકેતુની સૌથી પ્રભાવક વસ્તુ મને આ લાગે છે. જ્યારે પગદંડીના પ્રવાસ વર્ણનો વાંચી આપણને તો એમ થાય કે નાના નાના વાક્યો અને કુદરતી સૌંદર્ય, અફાટ કુદરતી સૌંદર્ય, એને કેટલી એ જીવંતતાથી એ વર્ણવે છે. ક્યાંય અલંકારોની ભરમાર નથી, આમ છતાં પણ એ ભાષાની તાજગી આપણને અદ્ભુત રીતે એના પ્રવાસ વર્ણનોમાં આપણને જોવા મળે છે. તો આવા કેટલાક પ્રશ્નો એ રેન્ડમલી આવા પૂછાઈ શકે એમ કરીને મેં મૂક્યા છે. લગભગ મારી પાસે અત્યારે 35 થી 40 પ્રશ્નોનું લિસ્ટ છે, પણ આટલા બધા પ્રશ્નો અત્યારે કોઈ પોસિબલ નથી મૂકવા માટે, અને આપણો સમય પણ આઈ થિંક પૂરો થાય છે. તો આપણો 4:30 થી 6 એવો સમય હતો, અને મને એવું લાગે છે કે હું બરાબર સમય પકડીને એ ચાલવાની કોશિશ કરી છે મેં, કે જેથી તમારા સમયના ચોકઠામાં બહુ
પ્રોબ્લેમ ન થાય, જુદા જુદા રોકાણો તમારા હોય. આઈ હોપ કે તમને મજા આવી હશે. જેટલું જેટલું શક્ય બન્યું એટલી ઝીણી ઝીણી વિગતને મેં પકડીને પીપીટી બનાવવાની કોશિશ કરી છે મેં. અને આ લેક્ચર્સમાં જેટલા મિત્રો જોડાયેલા છે બધા જ ઉપયોગી બનશે, અને એ મિત્રોનું પણ મેં ધ્યાન રાખ્યું છે કે જે આજે પરીક્ષા છે કદાચ હાજર ન હોય અને એ પરીક્ષામાંથી ફ્રી થઈને વિડીયો જોઈ શકે, તો પણ ધૂમકેતુના સમગ્ર સાહિત્ય અને એની તાસીર એના સાહિત્યમાંથી એ પસાર થઈને સરસ મજાની તૈયારી કરી શકે અને એ તમારી પરીક્ષાની ખૂબ જ તૈયારી સરસ થાય, તમને ઝળહળતી સિદ્ધિ મળે એવી શુભેચ્છા સાથે આજનું આપણું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.